namo ayodhya namo vajraya namo vajraya namo loye sabo sabo namo loye sabo sabo eso panchana mukkaro eso manchana mukkaro sava pava panasano mangalanam cha sarvesim mangalanam cha sarvesim padamam bhavai mangala padamam bhavai mangala ॐ नमो भगवते वासुदेवाय नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद दुनिया मा सर्वे जीव ने सुख ने शांति हो जो रे आ दुनिया मा सर्वे सुख ने शांति हो जो रे आ दुनिया मा सर्वे जीव ने सुख ने शांति हो जो रे आ दुनिया मा सर्वे जीव ने सुख ने शांति हो अहिंसक चिंतवन हो जो रे सामाजिक बुद्धि अहिंसक चिंतवन हो जो रे आ दुनिया मा सर्वे जीव ने सुख ने शांति हो जो रे आ दुनिया सुख ने शांति हो जो रे वाणी की शीतल मधुरी बेलाड़े ते मोटो रे वाणी की शीतल मधुरी बेलाड़े ते मोटो रे वाणी की शीतल माधुरी पेलाए ते मोटो रे वाणी की शीतल माधुरी पेलाए ते मोटो रे लोकों ने सुख आपे तेवा कार्यांते सुख जो शोरे लोकों ने सुख आपे तेवा कार्यांते सुख जो शोरे आ दुनिया मा सर्वे जीव ने सुख ने शांति हो जो रे आ दुनिया આપણી સાથેની પ્રોપર્ટી આપણી કઈ કહેવાય તમારી પ્રોપર્ટી ગમે ક્યાં હોય વર્લ્ડમાં ગમે એ ખૂણામાં હોય કે ગામમાં હોય પણ આપણી સાથે આપણી પ્રોપર્ટી કઈ હા મન વાણી અને શરીર આના આધારે બાકી બાકીની બધી છે ને એટલે પેલી કડીમાં શું કે મનથી પણ વિચારથી ઉભી જીવનું બહુ ન થાય એવી મારામાં શક્તિ હોજો જે મને મળે એમને શાંતિ હોજો મનથી પણ કોઈ જીવનું બુરું વિચારવા પણ ન હોજો જે અમને મળે એ બધાને સુખ અને શાંતિ મળજો વાણી એવી હોજો કે બીજાને ઠંડક આપે ઉષા શબ્દો હોય મીઠાશવાળી હોય અને ઠંડક આપે વાણી પણ એવી હોજો ને લોકોને ઉપકારક થાય એવા કાર્ય આપણાથી થશે તો
આપણે જોયું કે જીવન સાર્થક છે. જેમ વૃક્ષો જનાવરો પોતાના પણ પોતે નથી ખાઈ જતા ને, કોઈ આંબુ પોતાની કેરી કોઈ ખાઈ ગયો, એમ આપણી પાસે બી સારું હોય તો બીજાને માટે વાપરવાનું. લોકોને ઉપકારક એવા કાર્યાંતે સુખ જોશો રે, લોકોને સુખ આપે એવા કાર્યાંતે સુખ જોશો રે. લક્ષ્મી ગમે તે દંદામાં મેળવનારો પુણ્યો રે, લક્ષ્મી ગમે તે દંદામાં મેળવનારો પુણ્યો રે. પુણ્યોત્પાદક સત્સન માર્ગે ખર્ચી ધન ને દોજો રે, હોય એ તો કોઈ દુકાને જતા ને કઈ જમીમાં જતા ને ફોન કરીને આ લીધું ને આ લીધું ને, છતાં એને કરોડો ની ઉછળ વાત થાય ને. મહેતાજી ને સીએ ફોરેન રિટર્ન હોય એમબીએ ને બધા સંભાળતા હોય એ ફિક્સ પગારમાં કામ કરતા હોય ને, એ પુણ્ય લક્ષ્મી કમાય છે. હવે ગમે એ ધંધો હોય પણ પુણ્ય કમાય છે તો એ લક્ષ્મીનો એવા માર્ગે ધંધો એટલે કે ધનને ધોજે, સારા માર્ગે ખર્ચીશ નહીં ધન ધનને ધોયું કહેવાય. ધંધો એટલે ધનને ધોવું. આ દિવાળી વિશે ખાલી પૂજન કરીએ એને ધન ધોયું ન કહેવાય. સારા માર્ગે ખરીદશો, આજે ઉપાશ્રય બાંધો કે લોકોની ઈચ્છા થાય એ બરફ કેવું ખોલો, કેટલા લોકો જે પાણી પીશે ત્યારે ઠંડક થાય કે જેને બંધાવી જેને શાંતિ હોજો, એ જાણે કસાય ખાનું બાંધ્યું. તો જેટલા ઢોર મરે ને એટલા જન્મ એ ભેટના કરે બસ, એટલે આ સત્સંગ માર્ગે. એટલે પૂજાનાથી પુણ્યનું વધુ ઉપાર્જન, રૂપિયો ખર્ચીને દસ આમાં આવે એવા કામમાં ધનને ખર્ચો. પ્રયોગ ચોપો હોજો રે, જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોપો હોજો રે, જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોપો હોજો રે, કરો એ આ મનુષ્ય દેહને સિદ્ધ મંદિર કહેવું છે. જેવું ધારે એવી સિદ્ધિ પ્રાપ્ત થાય. તમે બી નાના હતા ત્યારે તમે વિચાર આવતા હતા ને કે હું મોટો થઈશ ત્યારે હીરાનો વેપાર કરીશ કે હું સીએ બનીશ કે આવો બનીશ કે ડૉક્ટર બનીશ, બધે વિચાર કર્યા હતા ને કંઈ બી કંઈ, તો એ પ્રમાણે થયા ને બધા. એટલે જો આ મનુષ્ય જન્મના ખાલી સંકલ્પમાં આટલી તાકાત છે તો એ ધારે કે મારે સિદ્ધ ભગવાન બનવું છે તો એ થઈ શકે, એટલે એને સિદ્ધ મંદિર કહ્યું. હવે આપણો આ સત્સંગ
આ કોઈના ઉપર જ છે. જૈન ધર્મ અને વિતરાગ ધર્મ એક કે જુદો? અઘરો પ્રશ્ન છે. શું કહે છે સાહેબ? જૈન ધર્મ અને વિતરાગ ધર્મ એક કે જુદો? વિતરાગ ધર્મ એટલે કે જેની અંદર રાગ દ્વેષ ના થાય છે, અને જૈન ધર્મ એટલે કોઈ ભગવાન આપણા ઉપર આવી ગયા છે, એમને આપી હશે તમને શું લાગે છે? જૈન ધર્મ અને વિતરાગ ધર્મ એક કે જુદો? જૈન ધર્મ રાજદ્વેષ ના કરીએ આપણે, તે કરીએ? હે, રાજદ્વેષ ના કરીએ એટલે પછી જન્મ મરણ ચાલુ રહે કે બંધ રહે? રાજદ્વેષ વગર ચાલુ રહે. ધર્મ જુદી વસ્તુ છે અને તત્વ જુદી વસ્તુ છે. શું છે? ધર્મ જુદી વસ્તુ છે અને તત્વ. ધર્મ પાળવાની વસ્તુ છે, તત્વ અનુભવવાની વસ્તુ છે. શું છે? સમજાય છે? ધર્મ એ ઉત્તમ પ્રકારનું માનવ જીવન જીવવાનું સાધન છે. શું કીધું? ઉત્તમ પ્રકારનું માનવ જીવન જીવવાનું સાધન. પાંચ મહાવ્રત, સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, આ પાંચે પાંચ મહાવ્રત ઉત્તમ પ્રકારનું મનુષ્ય જીવન જીવવા માટે છે. આ પાંચે પ્રકારના મહાવ્રત પાળીએ તો પણ મોક્ષે ના જવાય. મોક્ષ માર્ગ ની શરૂઆત થતી નથી. સમજાય છે? પોતાને પોતાની ઓળખાણ થઈ હતી, અત્યારે પોતાને બારકાની ઓળખાણ છે. કોણી છે? આ મન વચ્ચેનું કાયા એ પોતે કહેવાય કે બારકું કહેવાય? એટલે આપણે કહીએ છીએ એનો વાંધો નથી, પણ આપણી દ્રષ્ટિમાં હજુ આપણે આ જ છીએ. ત્યારે જ્ઞાની પુરુષ કહે છે, મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. શું છે? એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય મોક્ષાર્થી માટે. કોના માટે? કર્મ ભોગવવાનું સાધન. અને જેવા કર્મ પતી જાય, છેલ્લમ છેલ્લું આયુષ્ય કર્મ, એટલે સાધન ને વાળી નાખવાનું, એનો રોલ પતી ગયો. પણ આપણે બળી જઈએ? જો આપણે બળી જઈએ તો પુનર્જન્મ કોણ થશે? સમજાય છે? પોતે કાયમનો છે તો જ કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ સાબિત થાય, નહીં તો થાય. પોતે કાયમનો હોય તો જ દેવલોક હોય, પોતે કાયમનો હોય તો જ નરકલોક હોય,
પોતે કાયમ નો હોય તો જ પશુ યોનિ હોય, અને પોતે કાયમ નો હોય તો જ મોક્ષ હોય. સમજાય છે? પોતે દેહ સ્વરૂપ હોય તો કશું જ ના હોય. પોતે આત્મ સ્વરૂપ છે એટલે આ ગતિઓ છે. શું છે? મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંશ ગતિ, નર્ક ગતિ એ ગતિ છે. અને પોતે ગતિની અંદર શાશ્વત અને સ્થિર છે. કેવો છે? અને સ્થિર, શાશ્વત એટલે કાયમ નો અને સ્થિર, એ પરિવર્તનશીલ નથી. એ તમારું નામ શું? જયંતિલાલ. શરીરનું નામ કે તમારું નામ? અને તમારું નામ અલગ પણ શું? સાહેબ શું કે છે? આપનું નામ શું છે? કિશોરભાઈ. કિશોરભાઈ તો આ શરીરનું નામ ને, કે તમારું નામ? હે, તમારું નામ. પછી આ શરીર બળી જાય પછી તમે ના રહો? ભૂલતા નથી. આ શરીર બળી જાય પછી આપણે રહ્યા કે ના રહ્યા? નહીં. પછી કર્મ કરવાનો મતલબ શું? આપણે ના રહ્યા તો પછી કર્મ કરવાનો મતલબ શું? સમજાય છે? એટલે આપણે જે શરીર છે ને એ આપણે છે, એ અનાદિકાળની ઘોર અજ્ઞાનતા છે. જૈન પરિભાષામાં એને મિથ્યા જ્ઞાન કહે છે. શું કહે છે? એ મિથ્યા જ્ઞાન પાછું ગાઢ થયું છે. કેવું થયું છે? એટલે જૈન ધર્મની અંદર જન્મ થવા છતાં પણ પોતાને સમજાય નહીં કે હું શરીરથી જુદો છું, એવું સમજાય નહીં. સાંભળે ખરા, વાંચે ખરા, પણ ઘેર બેસે. અને ઘેર ના બેસવાનું કારણ મોહનીય કર્મનો પ્રભાવ. શેનો શેનો પ્રભાવ? આઠે કર્મનો રાજા મોહનીય કર્મ કિંગ. એ હોય ત્યાં સુધી આઠે આઠ જીવતા થઈ જાય. મોહનીય કર્મ સમજાય છે સાહેબ? કિશોરભાઈ સમજાય છે? એટલે આપણે શરીર નથી, આપણે શરીરથી મુક્ત છીએ. કેવા છીએ? આ શરીરનો ભાગ આંગળી ખરી કે નહીં? એ આંગળી કપાઈ જાય એટલે આપણે કપાઈ ગયા ને? પગ કપાઈ ગયા એટલે આપણે કપાઈ ગયા ને? આ સમજો, આપણે શરીર નથી. શરીર કર્મ ભોગવવાનું સાધન છે. આપણે હસબન્ડે નથી ને વાઈફે નથી, છોકરાએ નથી ને છોકરીએ નથી, ફાધરે નથી ને મધરે નથી, આપણે એનાથી જુદા છીએ. આ બધા શરીરના રોલ છે. કેવા છે? અને શરીરના રોલ છે તે ફરજિયાત છે. કેવા છે? ઓપ્શન રૂપે ફરજિયાત. એટલે જેવો જેનો હિસાબ એવો એનો રોલ. આપણે કપાતા નથી, આપણે કપાઈ છે એને જાણીએ છીએ, પણ એવું માને છે કે મારી આંગળી કપાઈ ગઈ, મારો હાથ કપાઈ ગયો, મારો પગ કપાઈ ગયો. ખ્યાલ આવ્યો? પણ જાણનારનું કશું કપાતું નથી. પણ પોતે માને છે અજ્ઞાનતાથી કે મારું કપાઈ ગયું. શું છે? સમજાય છે? આપણે સંપૂર્ણ મુક્ત છીએ. કેવા છીએ? મુક્ત થવાનું નથી, છીએ. એનો ખાલી પ્રયોગ બાકી છે. અને પ્રયોગ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી શરૂ થાય. શું છે? હસબન્ડ રોલ લગ્ન કર્યા પહેલા હોય કે પછી હોય? દ્રષ્ટિ પ્રાપ્ત થવી જોઈએ પહેલા ગોર મહારાજ પાસે, ત્યાર પછી રોલ શરૂ થાય. હસબન્ડ ની વ્યાખ્યા આવડવાથી ના શરૂ થાય. ના સમજાય? ખાલી મને વ્યાખ્યા આવડે કે હસબન્ડ એટલે આને કહેવાય એટલે રોલ શરૂ થાય, નોલેજ થી ના થાય. દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? દ્રષ્ટિ. ત્યાર પછી રોલ શરૂ થાય.
એમ જ્ઞાની પુરુષ તમને તમારા સ્વરૂપ નું ભાન કરાવે. શું કરાવે? સ્વરૂપ તો છે, એનું ભાન નથી. શું નથી? સમજાય છે? ભાન એટલે શું? દાખલા તરીકે તમારું નામ કિશોરભાઈ છે. એક વાર તમારા ભાઈભાઈએ કીધું કે તારું નામ કિશોરભાઈ, અને તમે સ્વીકાર્યું ને, પછી તમે કોઈ ભૂલી ગયા છો? યાદ કરવું પડે છે. તો ભાન એટલે યાદ કરવું પડે નહીં અને ભૂલાય નહીં, એનું નામ ભાન. શું કીધું? અને એનું નામ એટલે અત્યારે ભાન છે, પણ એ બેભાન ના ભાન છે. શેનું ભાન છે? જે નથી તેનું ભાન, એટલે બે ભાન કહેવાય. પોતાનું ભાન ભૂલી ગયો છે, અને પ્રકૃતિના ભાનને પોતાનું ભાન માને છે, એટલે બેભાન કહેવાય. શું કહેવાય? સમજાય છે? એ બેભાન માંથી સભાન માંથી સભાન થવાનું છે. શું થવાનું છે? સભાન. સ એટલે પોતાનું ભાન, સ એટલે પોતાનું, સ એટલે સ્વરૂપનું. એ પોતે પોતાના ભાનમાં આવવાનું છે. એ જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે ત્યારથી આ ભાન શરૂ થાય. હું કોણ છું એનું સમજાય છે? ત્યાં સિવાય કશું નિવેડો ના આવે. આત્મા ગમે એટલું જાણો, આત્મા શબ્દથી જાણો, પણ નિવેડો ના આવે, એનું ભાન થવું જોઈએ. શું થવું જોઈએ? છૂટા કરું, હું શરીર છું. જ્ઞાની ચોખ્ખું કહે છે કે શરીર એ કર્મ ભોગવવા માટે છે. શા માટે છે? જેવા કર્મ પતી ગયા એટલે બાળી નાખવાનું, અનરોલ પતી ગયા. શરીર સાધન છે. શું છે? આત્મા સાધ્ય છે. સાધ્ય એટલે પ્રાપ્ત કરવાની વસ્તુ, સાધન એટલે વપરાવાની વસ્તુ. શું કીધું? વપરાવું. અને આ બે ની વચ્ચે પુરુષાર્થ કરનારો છે. કોણ છે? પુરુષાર્થ. એ શરીરે નથી અને આત્માય નથી. શું નથી? એની પાસે જેવી દ્રષ્ટિ છે એવો એનો પુરુષાર્થ છે. દેહ દ્રષ્ટિ છે તો દેહાધ્યાસ નો પુરુષાર્થ છે. આત્મદ્રષ્ટિ છે તો આત્મા અધ્યાસ નો પુરુષાર્થ છે. એટલે અત્યાર સુધી ખબર જ નથી કોઈને કે જ્ઞાન કોને મળે છે. બધા એમ જ કે જ્ઞાન ચંદુભાઈ ને મળી ગયું. પછી હું પૂછું, ચંદુભાઈ મરી જાય એટલે જ્ઞાન ગયું ને, એટલે વાંધો કોઈ મળે? ચંદુભાઈ ને જ્ઞાન ના હોય, પ્રતિષ્ઠિત આત્મા ને જ્ઞાન. ચંદુભાઈ અને ચંદુભાઈ ના નામની માયા તો સમર્પિત થઈ ગઈ, એમને નથી જ્ઞાન. આના માધ્યમ દ્વારા પ્રતિષ્ઠિત આત્મા ને જ્ઞાન થાય. એટલે આ સંસારની અંદર સાચું સુખ અનુભવવું હોય તો પોતાના સ્વરૂપનું ભાન આવશ્યક છે. આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરવો પડે. શેનો? તો પોતાના સ્વરૂપનું ભાન આવશ્યક છે. તમામ પ્રકારના બંધનોથી છૂટવું હોય તો પોતાના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. સમજાય છે કિશોરભાઈ? કે પૂછવા જેવું લાગતું હોય તો પૂછજો. કિશોરભાઈ જે નામ હોય એની નનામી નહીં થાય. આપણે અનામી છે. કેવા છીએ? એની નનામી ના હોય, અંતે મોક્ષ થાય. ક્યાં તો રીવર્ત થાય અને ક્યાં તો મોક્ષ થાય, પણ નનામી નીકળે. સમજાય છે? એ આપણું સ્વરૂપ છે.
પણ અનાદિકાળથી આપણો સ્વભાવ કેવો છે? સાધન અને સાધનની વેલ્યુ કરવાનું છે. સાધનના ઉપયોગને રસ, ઉપયોગમાં આપણને રસ છે. સાધન, સાધનની કિંમત અને સાધનના ઉપયોગમાં રસ છે. પણ જેના આધારે સાધન એક્ટિવ મોડમાં છે એનું આપણને ભાન. આપણા ઘરની અંદર પંખો હોય, ટ્યુબલાઇટ હોય, વોશિંગ મશીન હોય, ગીઝર હોય, ફ્રીજ હોય, ટીવી હોય, બધાની વેલ્યુ કરીએ. આટલી કિંમતનું, આ કંપનીનું, આવું આવું એનું ફંક્શન છે, બધું વેલ્યુ કરીએ. ખાલી પાવરની વેલ્યુ ના કરીએ. ના સમજાયું? ના સમજાયું ને? પણ પાવર ના આવે તો આની વેલ્યુ ખરી? એમ આપણે ચંદુલાલની વેલ્યુ કરીએ, ચંદુલાલની ડિગ્રીની વેલ્યુ કરીએ. ચંદુલાલને આટલી ઉંમર થઈ, એ ચંદુલાલની પત્નીની વેલ્યુ કરીએ, બાળકોની, સાધન સંપત્તિ બધાની વેલ્યુ કરીએ. પણ જેના આધારે ચંદુલાલનું અસ્તિત્વ છે એવા આત્માની વેલ્યુ કરીએ, એ નીકળી જાય પછી ચંદુલાલ જ રહેતા નથી. પણ છતાંય જેના આધારે આ દેહ છે એવો આત્મા, એની વેલ્યુ ક્યારે કરતા? સમજાય છે? એટલે જીવ સંસારમાં અજ્ઞાનતાથી ભટકે છે. અજ્ઞાનતા શેની છે? પોતાના સ્વરૂપ, આ દુનિયાની નહીં, પોતાના સ્વરૂપની અજ્ઞાનતા, એ પહેલી અજ્ઞાનતા. અને બીજી અજ્ઞાનતા, આ દુનિયા કઈ રીતે ચાલે છે, કયા સિદ્ધાંતથી ચાલે છે, એ બીજી અજ્ઞાનતા. આ બે અજ્ઞાનતા જાય તો જીવ છૂટી શકે. માત્ર પોતાના સ્વરૂપનું ભાન થાય એટલે આ કાળમાં મોક્ષ ના થાય, સતયુગમાં થાય, આ કાળમાં ના થાય. કારણ કે સતયુગમાં મન વચન કાય ની ઈચ્છા હોય, આ કાળમાં નથી. સતયુગમાં મોહના સાધનો ના હોય, શેના ના હોય? રિદ્ધિ સિદ્ધિના સાધનો હોય. અત્યારે મોહના સાધનો હોય તે મજૂરીથી પ્રાપ્ત થાય, રિદ્ધિ સિદ્ધિ વાળા મંત્રોથી પ્રાપ્ત થાય. આમ મંત્ર બોલે ને પુષ્પક વિનામાં હાજર થઈ જાય. ને અત્યારે તો કેટલા રૂપિયા કમાવો, પછી કંપનીમાંથી લાવો, પાછા પાયલોટ લાવો, પેટ્રોલ પુરાવો, પાછું બગડી જાઓ, જ્યાં જ્યાં જાઓ ત્યાં ટેક્સ ભરો. ના સમજાય? આ બધી પુણ્ય, બધી મજૂરીની પુણ્ય કહેવાય. સત્યમાં બધા પુણ્યશાળી કેવા હોય સાહેબ? આમ મંત્ર બોલો ને પ્લેન હાજર, પેટ્રોલની જરૂર નહીં, ડ્રાઈવરની જરૂર નહીં, અને બગડે જ નહીં. સમજાય છે? એટલે કળિયુગમાં મોહના સાધનો વધી ગયા. સતયુગની અંદર સત્વશીલ, શક્તિશાળી, સમર્થ પુરુષો હશે, એવી વિદ્યાઓ હોય, સાધનો હાજર થઈ જાય. એમ જતા રહે, જરૂર હોય તો હાજર થઈ જાય, જતા રહે. ખ્યાલ આવે? એટલે અંદરથી લોકો સમર્થ થતા હતા, આજે બહારથી સમર્થ થયા, ખલાસ થઈ ગયા. શું થઈ ગયા? જીવને ખબર નથી કે હું સાધન ને ભોગવું છું કે સાધન મને ભોગવે છે, એ જ ખબર નથી. પોતે ભોગવાઈ જાય છે આખી જિંદગીમાં, છતાંય કિંમત સાધન ની કરે છે. ભાઈ તું છું તો સાધન છે, તું ના હોય તો સાધન હોય? સંપત્તિ હોય, સંબંધો હોય, સત્તા હોય, કશું જ ના હોય, એ ખબર નથી પડતી. કિશોરભાઈ સમજાય છે? વચ્ચે વચ્ચે કઈ પૂછવા જેવું લાગતું હોય તો પૂછજો. આવું છે કે તમને પ્રશ્નો તો નીકળી શકાય, કઈ પણ પૂછી શકાય. તમને આ સમજાતું ના હોય તો તે પૂછાય. તે સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય જે જિજ્ઞાસા વૃત્તિથી પૂછવો હોય એ પૂછી શકાય. અહીંયા આગળ આપણે સેવા ભાવ, સેવા પૂજા કરવા જઈએ ત્યારે કેવા ભાવ હોવા? તો કે છે કે ભગવાન તારું જે સ્વરૂપ છે, તારા જે ગુણો છે, તારો અનુભવ છે, એ મને પ્રાપ્ત થાય એટલા માટે હું તારી સેવા, સ્તવના, ભજના કે ભક્તિ કરું છું. શું કીધું? આ સંસારી ચીજોની ભીખ માગવા માટે તું ને હું જુદા નથી,
શું કીધું? પણ હું ને ભૂલી ગયો છું. અને જે નથી તેને હું માની બેઠો છું એનો આ માર ખાઉં છું. ના સમજ, એકલો હતો નાની ઉંમરમાં, એ રમતો હતો, ભણતો હતો, પૈસા કમાતો હતો, મિત્રો સાથે આનંદ મજા કરતો હતો, કોઈ ટેન્શન નતું. ઘેર વહેલો જાય, મોડો જાય, એટલે વહેલો જાય, મોડો જાય, કોઈ તકલીફ નથી, ટેન્શન નતું કોઈ. પણ પછી દુનિયાના બહારના માણસોને જોયા એટલે એને લાગ્યું કે આ ભણ્યો ભણ્યો પૈસા કમાયા, પણ આ બધા જે રોપથી ભરે છે એવો રોપ આપણો નથી, એટલે બચારો પડ્યો. આ મારી વાઈફ છે એવું કહેવા માટે પાણી ના સમજાય. આપણે કહીએ કે હવે સુખી થઈ ગયો ને, તો કે હવેનું સુખ તો હવે જ જાણું, હું જાણું છું કે છે. કારણ કે માણસને સુખ ક્યાં છે એનું ભાન નથી. શું નથી? તમારી જે અવસ્થા હોય બોલો ના. પૈસા થી એટલે પૈસા વાળા બધા સુખી નક્કી ને. એટલે આ બધી આપણી જે સામાજિક દ્રષ્ટિ જે આધારે જે આપણી માન્યતાઓ બધી ગાઢ થઈ ગઈ, એ ગાઢ થયેલી માન્યતાઓ આજે આપણને આ સંસારમાં ભટકાવી રહી છે. લક્ષ્મી ખોટી નથી, લક્ષ્મી નકામી નથી, લક્ષ્મી વ્યવહાર ચલાવવાનું સાધન માત્ર છે, એ સુખનું સાધન નથી. એટલે આપણને સમજાવવું જોઈએ કે કિંમત સાધનોની છે, સંપત્તિની છે, પૈસાની છે કે શ્વાસની છે? તો કે શ્વાસની કિંમત. કિશોરભાઈ કોની કિંમત? પૈસાની કિંમત વધારે કે શ્વાસની? ભૂલતા નથી. પત્ની વગર તો ના ચાલે ને, શ્વાસ વગર ચાલે ને? બધામાં સેન્ટર પોઈન્ટ શું આવે? શ્વાસ વગર ચાલે. તારે જ્ઞાની એનાથી આગળ કે છે, આત્માની હાજરી વગર શ્વાસ લઈ ના શકાય. શું કીધું? આત્મા એ પાવર હાઉસ. શું છે? અને ઘરમાં રહેલો કેબલ એનાથી પાવર સપ્લાય થાય છે. શું થાય છે? આત્મા પાવર હાઉસ. પાવર હાઉસ હોય તો સપ્લાય થાય ને, પછી બધા ઘરોમાં લાઈટ થાય ને. પણ પાવર હાઉસ ના હોય તો આપણે ઘરમાં બધું ઇલેક્ટ્રિક ફિટિંગ કરાવી નાખ્યું, પણ પાવર હાઉસ પછી પાવર ના આવે તો સમજાય છે. એટલે આત્મા પાવર હાઉસ, તમામ પ્રકારની શક્તિઓનો સ્ત્રોત એ આત્મા છે. તમામ પ્રકારની વિનાશી હોય કે અવિનાશી હોય એની હાજરીથી જ પ્રગટ થાય. એની હાજરી વગર વિનાશી શક્તિ પ્રગટ ના થાય. આ કર્મ એ કઈ શક્તિ છે? વિનાશી શક્તિ. પણ કોની હાજરીમાં કર્મ બંધાય? આત્મા ના હોય તો જડ બાંધી શકે? વિનાશી શક્તિ પણ એની હાજરીથી પ્રગટ થાય, અને અવિનાશી શક્તિ તો એની હાજરીમાં છે જ. સામાન્ય જીવને ખબર નથી કે શક્તિ અને શાશ્વત પણ બે જુદી વસ્તુ છે. શક્તિ વ્યક્ત થાય. શું થાય? અને શાશ્વત પણ તો શાશ્વત રૂપે હોય, એની હાજરીથી શક્તિઓ પ્રગટ થાય. અમને જૈન આચાર્ય પૂછે
સાહેબ અનંત જ્ઞાન વાળો આત્મા છું, અનંત સુખ વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત ઐશ્વર્ય વાળો છું. એ આત્મા એવો હોય તો પછી સિદ્ધ ક્ષેત્રમાં આ બધી શક્તિઓ કેવી રીતે કામ કરે? મેં સિદ્ધ ક્ષેત્રમાં આમાં એની એક શક્તિ ના હોય કે જે તમે અન્વય ગુણ તરીકે મૂક્યું શાસ્ત્ર માર્ગમાં. આત્માના ગુણોને કયા કીધા? અન્વય. અને પ્રકૃતિના ગુણોને વ્યતિરેક કયા? વ્યતિરેક એટલે ઉત્પન્ન થઈને નાશ થનારા. અને આત્માના ગુણો તો બધા અન્વય કીધા, અન્વય એટલે સાથે રહેનારા. તો પછી કે આ સિદ્ધ ક્ષેત્રમાં કેમ વ્યક્ત ના થાય? તારે મેં કીધું પ્રકૃતિ હોય ત્યાં સુધી પરમાત્માના ગુણો વ્યક્ત થાય. શું થાય? આના ગુણોની વેલ્યુ ડી કરવા માટે એના ગુણો વ્યક્ત છે. ત્યાં વેલ્યુ ડી કરવાની નથી એટલે ત્યાં સ્વભાવ કહેવાય. ત્યાં ગુણ ના હોય. શું હોય? સ્વભાવ. કારણ કે ત્યાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ કઈ રીતે પ્રોજેક્ટ કરો? બોડી જ નથી, સંજોગો નથી. એટલે ત્યાં સ્વભાવ છે. સ્વભાવ એટલે અનચેન્જેબલ વસ્તુ. અને બટ નેચર, એફર્ટ ના કરવો પડે. એફર્ટ કરવો એ પડે એને પુરુષાર્થ કહેવાય. સ્વભાવ એટલે અપ્રયત્ન દશા. શું કહેવાય? પ્રયત્ન ના હોય. અહીંયા પુરુષાર્થ કરવો પડે એટલે ગુણોની ભજના છે. પ્રકૃતિના ગુણ સામે પરમાત્માના ગુણોની ભજના છે તો જ પેલા પ્રકૃતિના ગુણો માઇનસ થાય, ડીવેલ્યુ થાય, તો જ આપણને એ તરફનો ભાવ થાય નહીં પ્રકૃતિના ગુણો. એટલે માઇનસ કરવા માટે આત્માના ગુણોની ભજના છે. ને એ આત્માના ગુણોની ભજના પ્રતિષ્ઠિત આત્મા કરે, પ્રકૃતિએ ના કરે અને મૂળ આત્માએ ના કરે. કેમ કે અત્યાર સુધી એ જ પ્રતિષ્ઠિત આત્માએ, એ જ પુરુષાર્થ કરનારાએ પ્રકૃતિના ગુણોની ભજના કરી આપી. પ્રકૃતિના ગુણોની ભજના કરી અને એ પ્રાપ્ત થાય. હવે પરમાત્માની ગુણોની ભજના કરવી એટલે પરમાત્માના ગુણો પ્રાપ્ત નહીં કરવા, પ્રકૃતિના ગુણોની વેલ્યુ ડી કરવી, ખલાસ કરવી. પ્રકૃતિના ગુણોની વેલ્યુ કરશો ત્યાં સુધી ભટકવાનું છે. કારણ કે પ્રકૃતિ પોતે વિનાશી. કેવી છે? અને આપણે અવિનાશી છીએ. કેવા છીએ? સમજાય છે? આપણે અવિનાશી હોય તો જ પુનર્જન્મ હોય ને. પ્રકૃતિ વિનાશી ને આપણે વિનાશી તો પુનર્જન્મ હોય? સમજાય છે? પ્રતિષ્ઠિત આત્મા કોને કહેવાય? સાહેબ સાંભળો, પ્રતિષ્ઠિત આત્મા કોને કહેવાય? કે જેના થકી નવી પ્રતિષ્ઠા થાય. પ્રતિષ્ઠા એટલે કર્મ. શું કહેવાય? અને પ્રતિષ્ઠા એટલે અકર્મ. જેનાથી નવા કર્મો બંધાય એ કર્મની પ્રતિષ્ઠા કહેવાય. જેનાથી નવા કર્મો બંધાય નહીં ને જૂના ઉકલે એનું નામ શું કહેવાય? પરમાત્માની પ્રતિષ્ઠા. કોની? પેલી પ્રકૃતિની પ્રતિષ્ઠા, પેલી પરમાત્માની પ્રતિષ્ઠા. કર્મ બંધાય તો પ્રકૃતિની પ્રતિષ્ઠા, કર્મ ના બંધાય તો પરમાત્માની પ્રતિષ્ઠા. સમજાય છે? આપણે કરતા નથી પણ કરીએ છીએ એવું માનીએ છીએ, અને કરતા નથી કરતા છતાંય માનીએ છીએ માટે પુણ્ય બંધાય. અને પાછું એ પુણ્ય ભોગવવાનું. પણ જો મોક્ષે જવું હોય તો આ મન વચન કાયા દ્વારા થતી ક્રિયા એ પરિણામ સ્વરૂપ છે એ સમજવું પડશે. અને હું પોતે આ પરિણામને ભોગવનારો અને પરિણામો એનાથી સર્વથા મુક્ત એવો. એટલે પ્રતિષ્ઠિત આત્મા જેવી પ્રતિષ્ઠા કરે છે, દાન કોઈને આપવાનું કીધું કે દાન આપો દેરાસર માટે, આપણી ઈચ્છા નથી,
પણ ચાર વડીલો ભેગા થયા આપણા સમાજના, ને આપણા એ રહ્યા કે મંદિર માટે દાન આપવાનું છે. કિશોરભાઈ શેઠ, કિશોરભાઈ તો ધર્મ સંકટમાં મુકાયા. સમાજના ચાર વડીલો આપણા ઘેર દેરાસર માટે આવે તો ખાલી હાથે જ જાય? એ જૈન ધર્મના જૈનોની ખાનદાની ના કહેવાય. ફૂલ લેતો ફૂલની આપે કે નહીં સર? આપે કે નહીં? શ્રેષ્ઠીઓ આપણા ઘેર પધારે, શેઠિયાઓ આપણા ઘેર પધારે શુભ કામ માટે, હે તો આપણે કંઈ પણ આપીએ ખાલી હાથે કાઢીએ? એટલે આપણે માનો ને કે આ કળિયુગની અંદર ઘસાતા ઘસાતા આપણે 25,000 રૂપિયાનો ચેક આપી દીધો દેરાસર માટે. પછી ગયા એ લોકો, પછી સમાજમાં લોકોને વાત ફેલાવી આપણે કે આપણે 25,000 રૂપિયા દાન આપ્યું. કે તમારા મિત્ર હતા એ કહેવા આવ્યા, કેલા તું એક પૈ ખર્ચે એવો નથી, 25,000 રૂપિયા આપી દીધા દેરાસર માટેના, આટલા ઓછા હતા સમાજમાં. એટલે પછી કિશોરભાઈ શું કે, અલા હું તો એક પૈસો આપું એવો નતો, પણ આ વાર શેઠિયાઓ આવ્યા તો પછી આપણે તો એ તો વેવાઈ હતા. બોલો પછી આપ્યા એટલે ભાવ કેવો હતો અને ક્રિયા કેવી હતી? એટલે જેવો ભાવ તેવો ભાવ, જેવી ક્રિયા એવો ભાવ. એટલે આપણા ગામનું મંદિર બને છે, 100,000 રૂપિયા હોય તો 100,000 આપવા જોઈએ. કારણ કે આપણા માટે છે, આપણા બાળકો માટે છે, આપણા પરિવાર માટે છે, આપણા સમાજ માટે છે. એવા ભાવથી આપવું તે પુણ્ય મલ્ટીપ્લાય થાય. આપ્યા 25,000, પ્રેમ થાય કે 100,000 હોય તો 100,000 આપો તો તમને 100,000 રૂપિયાનું પુણ્ય મળે. એટલે 25,000 થવાના પછી ભાવ, જેવો ભાવ તેવો ભાવ, જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. એટલે જ્ઞાનીઓ કહેશે કોઈ પણ સંજોગોમાં ભાવ ના બગાડો. ઉદય જે હોય તે, શું કીધું? રામે રાવણ સાથે યુદ્ધ કર્યું પણ ભાવ ના બગાડ્યો. અર્જુને મહાભારત ની અંદર કૌરવો સાથે યુદ્ધ કર્યું, ભાવ ના બગાડ્યો. એ જ અવતારે રામ ને અર્જુન મોક્ષે ગયા. ને આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છો, કારણ કે ભાવ કેવો છે? અજ્ઞાની ભાવ છે, ઊંધો ભાવ છે, રાગદ્વેષ વાળો ભાવ છે, કસાય નો ભાવ છે, ક્રોધ માન માયા ભાવની અંદર આવતા છે. ત્યારે જ્ઞાની એમાં છૂટું પાડી આપે કે તારે મોક્ષે જવું હોય તો આ જે મનોચન કાયા જે કર્મ ભોગવવાનું સાધન છે, શું છે એ સાધન થી તું જુદો છું એવી દ્રષ્ટિ તારે ગાઢ કરવી પડશે. દ્રષ્ટિ ખાલી, ક્રિયા નહીં. શું કીધું? સમજાય છે? પણ ભગવાન એ દ્રષ્ટિ ગાઢ થાય કેવી રીતે? એ દ્રષ્ટિ ગાઢ કરવી હોય પણ થાય કેવી રીતે? તારે ભગવાન કે છે, ભાઈ જ્યાં જીવ છે ત્યાં શિવ ના દર્શન કર, જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા ના દર્શન કર. શું કે છે? જો જીવમાં શિવના દર્શન કરતા આવડે, પ્રકૃતિમાં પરમાત્માના દર્શન કરતા આવડે, તો તમારું પરમાત્મા પણ ખુલ્લું થતું જાય. જો તમે પ્રકૃતિમાં પરમાત્માના દર્શન કરો તો સામેવાળી વ્યક્તિ માટે રાગદ્વેષ થાય, દોષિત દેખાય. સમજાય છે? પ્રકૃતિ છે પણ અંદર કોણ છે? આપણે 1,00,000 રૂપિયાની બીટી લાયા હોય, નંગવાળી, હાચા નંગવાળી, ને એની ડબ્બી હોય, ડબ્બીમાં આપે ને બીટી, કેવી હાચવી? કારણ કે ડબ્બીની અંદર શું છે? પ્રકૃતિમાં પરમાત્મા, એ અમૂલ્ય છે. કેવા છે?
આ તો મૂલ્ય વાળું આપણે સાચવીએ છીએ. અને અંદર આ પ્રકૃતિ ની અંદર પરમાત્મા કેવા છે? અમૂલ્ય. સમજાય છે? સાચવવું એટલે દ્રષ્ટિમાં રાખવું, સાચવવું એટલે બીજું કશું નહીં, આત્માને સાચવવાનું નથી, દ્રષ્ટિમાં રાખવું. એ ભલે દેખાય છે, માં બાપ ભાઈ બહેન પતિ પત્ની બાળકો સગાવાલા મિત્રો પડોશી બધું દેખાય છે, પણ પ્રકૃતિની અંદર છે કોણ? બહારથી પેકિંગ અને અંદર માલ છે. અનાદિકાળથી પેકિંગની કિંમત કોણે કરી? છેલ્લે પેકિંગ ને બાળી નાખવાની. પણ અંદરનો પરમાત્મા ક્યારે બળે? પણ ત્યાં તો આપણી દ્રષ્ટિ હતી નહીં સાહેબ. જે માં અને બાપની આપણે 50-50 વર્ષ સેવા કરી, શું કીધું? જે માં અને બાપની આપણે 50-50 વર્ષ સેવા કરી હોય, 60-70-80-85-90 વર્ષના થાય, પિતાજીનો શ્વાસ બંધ થાય આપણી સામે, ને જ પિતાજીને આપણે બાળી નાખીએ. વાત સાચી ખોટી? તો કોઈ પિતાજીને બાળી શકે? બોલતા નથી. કોઈ માતાને બાળી શકે? તો પછી આ બાળે છે કોણ? તો કે હવે પિતાને માતા શ્વાસ ચાલે ત્યાં સુધી હિસાબ હોય, શ્વાસ બંધ થયા પછી હિસાબ ના હોય માટે બાળાય છે. કોઈ શ્વાસ ચાલતો તો બાળે ત્યાં સુધી શું છે? અને જો બાળો તો ગુનો લાગુ પડે વ્યવહારમાં. કુદરતનો તો ગુનો લાગુ પડે જ, પણ વ્યવહારમાં હિંસાનો અપરાધ શું કહેવાય? સમજાય છે? સમજાય છે મારી ભાઈ? પણ શ્વાસ બંધ થયા પછી, કારણ કે હવે જીવ નથી, કારણ કે અંદર શિવ નથી, હવે મળતું છે. શું છે? 1 લાખ રૂપિયાની મીટી એક વાર હાથમાં પહેરી નાખી પછી કોખાની કેટલી કિંમત? બોલતા નથી. કોકું ગમે ત્યાં મૂક્યું, કઈ વાંધો નહીં, માલ તો આવી ગયો. સમજાય? એમ આત્મા છે તો આ શરીરનું અસ્તિત્વ છે, આ નથી તો આની કોઈ વેલ્યુ, અને આ નથી આની વેલ્યુ નથી તો સત્તા સંપત્તિ સંબંધો અને સાધનોની પણ કોઈ વેલ્યુ. કિશોરભાઈ વાત બરાબર લાગે છે? એટલે આ સમજવાનું છે, પોતે કોણ છે સમજવાનું છે, આ શરીર કોણ છે નથી સમજવાનું. શરીર તો હિસાબો ભોગવવાનું સાધન છે, હિસાબ પતી જાય એટલે બાળવાનું ફરજિયાત છે, ઓપ્શન નથી. એમાં છે છે શ્વાસ બંધ થયા પછી શું કરીએ? બાળી નાખીએ? સંબંધ ક્યાં ગયા? ને સંબંધ પૂરા ક્યાં? સમજો દ્રષ્ટિમાં મેં જેને માં કીધી છે, ભલે બોડી રૂપે કીધી, પણ શ્વાસ ચાલે ત્યાં સુધી જ હિસાબ કહેવાય. શ્વાસ બંધ થયા પછી હિસાબ કહેવાતો, એ બોડી ભલે 6 મહિના રાખો, હિસાબ ના કહેવાય. એટલે મારા માતૃશ્રીનું અવસાન હમણાં જ થયું 15 ઓગસ્ટ, અને મારા પિતાજીનું અવસાન પણ 30 વર્ષ પહેલાં થયું. મારી આંખોની સામે જ બેનું અવસાન થયું. એટલે જે બી મારા માતૃશ્રીનું અવસાન થયું સવારે વહેલી 7 વાગે 6:30-7 વાગે શ્વાસ બંધ થઈ ગયા એમના, એ તરત મેં રૂ મૂક્યું, અહીંયા જોઈ લીધું કે રૂ ઉડતું નથી, નાળી જોઈ લીધી, ધબકતી છાતી ઉપર હાથ મૂક્યો તો ત્યાં પણ ચાલતું. એટલે જેવું આ કન્ફર્મ થઈ ગયું કે શ્વાસ બંધ થયો છે, તરત અંદરથી જ્ઞાન હાજર થઈ ગયું. શ્વાસ ચાલે ત્યાં સુધી ફિલિંગ, શ્વાસ બંધ થાય પછી ફોર્માલિટી. શું કીધું? હવે રડવા કરવાનું ના હોય એટલે એવું ના હોય, લાયક ના હોય, માં જ નથી પછી કોણા માટે રડવા? હિસાબ શું થઈ ગયો? હવે બીજે હિસાબ શરૂ થઈ ગયો એમનો, હવે અહીંયા પૂરો ને ત્યાં શરૂ. આ તો ડેડ બોડી છે, હવે તમારે ફોર્માલિટી કરવાની. શું કરવાની છે? 6 મહિના 1 દિવસ રાખો, 2 દિવસ રાખો, 4 દિવસ રાખો, 6 કલાક રાખો, 12 કલાક રાખો, એ હવે તમારી ફોર્માલિટી છે. ખેલાયો? હવે હિસાબ અહીંયા શું થઈ ગયા? તમામ પ્રકારના હિસાબ પૂરા થઈ ગયા તમામ વ્યક્તિઓ સાથે.
શ્વાસ ચાલે ત્યાં સુધી હિસાબ છે, પછી છે એક વ્યક્તિ 1 કરોડ રૂપિયાનું દેવું મૂકીને ગયો, કેટલાનું? તે શેઠિયા પૂછીને આપ્યા હતા, તે એક્સપાયર થઈ ગયું, પછી જન્મ્યો પાછો ગામમાં ફેરતી, પછી મોટો થયો એટલે એને જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે પાછલો ભાવ દેખાયો એને, કે હું તો આ ઘરમાં હતો શેઠિયો હતો, પછી દેવાદાર થઈ ગયો હતો. ગામમાં ખબર પડી, પેલા શેઠ ને ખબર પડી કે આ દેવાદાર આ જ છે, બીજો નથી. તેને કેસ માર્યો, પંચાયત બેહાડી, કરી તો મારા પૈસા પાછા અપાવો, કે છે કે એ જ છે. શું કીધું? તો પંચાયતે કહી દીધું, ભાઈ આ અમારી પંચાયત તો શ્વાસ ચાલે ત્યાં સુધી ના ન્યાય આપે, પછી શ્વાસ બંધ થયા પછી બીજા આવતા ન્યાય હોતા નથી. કોઈ કુદરત નો કાનૂન કામ ના કરે સાહેબ. કુદરત કેવી છે? બધું જ માફ. શું કીધું? વાઈફ કે તમારા ગયા વગર મને 1 કલાક ચાલે એવું નથી, પણ જેવો શ્વાસ બંધ થાય પછી બીજા 25 વાર કાઢે. દુનિયા તો જુઓ, પોલો પોલ કેવી છે. આ તો મોહને આધારે પોલ છે, દેખાતી નથી. કોઈ કોઈનું થાય નહીં એવો આ સંસાર છે, ઘાટ વાળો. કેવો? જેવો ઘાટ પતી જાય એટલે પછી કોઈ કોઈનું રહેતું, સમજાય છે? એટલે પોતે જો પોતાની ઓળખાણ કરે તો કામ કાઢી નાખે, પોતાની ઓળખાણ આની નહીં, સમજાય છે? આત્માની હાજરી હોય તો શ્વાસ લેવાય, અને શ્વાસ લેવાય તો જ બહારનું જીવન ચાલે, તે સિવાય ચાલે. એટલે છેલ્લે કિંમત કોની? આત્માની. આત્માને આધારે શ્વાસ, અને શ્વાસને આધારે બહારનું જીવન. કર્મ ભોગવવાના હોય ત્યાં સુધી શ્વાસ ચાલે, કર્મ પતી જાય એટલે શ્વાસ બંધ, આત્મા પાછો બીજી બોડીમાં જાય અને આને પાળી નાખવાનું. આનો રોલ શું થઈ ગયો? આનો રોલ જે હતો એ દીકરાનો હતો, હસબન્ડનો હતો, બાપનો હતો, કાકાનો, મામાનો, જે હોય તે શેઠ નોકરનો, બધા હિસાબ પૂરા. શ્વાસ બંધ થઈ ગયો એટલે આ મિલકતનો માલિક ને મકાનનો માલિક ને બધું ગયું, ક્રેડિટે ગઈ ને ડેબિટે ગયું, બે ગયું હિસાબ પૂરો, ખાતું બંધ. સમજાય છે? આ અવતાર. હવે આ અવતારની અંદર જે પાછા નવા ગુણાકાર ને ભાગાકાર કર્યા હોય, દાદા ભગવાન નું આપતો સૂત્ર છે કે માણસ ગુણાકાર ને ભાગાકાર કરે છે, કુદરત સરવાળા ને બાદ બાકી કરે છે. કવિ રહે છે, આ આપતો સૂત્ર છે, પણ સમજણ ના પડે કે હું કહેવા માંગે છે. માણસ સર્વ ગુણાકાર ને ભાગાકાર કરે રાગ અને કુદરત સરવાળવાને બાદ બાકી કરે. તમે જે કઈ પાપ કર્યું હોય ગુણાકાર કરીને, તમે જે કઈ પુણ્ય કર્યું હોય ગુણાકાર કરીને, અથવા તો તમે પ્રાયશ્ચિત કર્યું હોય ભાગાકાર કરીને, એનું ફળ કુદરત પ્લસ અથવા માઇનસ આપે. એ ગુણાકાર રાહચાર ના કરી શકે. કુદરતનું કામ ગુણાકાર ને ભાગાકાર કરવાનું નથી. તમે જે ગુણાકાર કર્યા હોય ભાવના, એ પ્રમાણે કુદરત તમને સરવાળા મુજબ રિઝલ્ટ આપે. પછી એ શું પુણ્યનો ગુણાકાર હોય કે પાપનો ગુણાકાર હોય, એનું કુદરત શું આપે? પ્લસ અથવા માઇનસમાં રિઝલ્ટ આપે. જ્યારે પુણ્યના ગુણાકાર કર્યા હોય તો એનું પ્લસ ફળ આપે, પાપના ગુણાકાર કર્યા હોય તો એનું માઇનસ ફળ આપે. કુદરત પ્લસ અને માઇનસ કરે, અને જીવ ગુણાકારને ભાગાકાર કરે. જ્ઞાની પુરુષ બોલી જાય પણ સમજણ ના પડે, દ્રષ્ટિ નથી ને. શું નથી? દ્રષ્ટિ નથી ને. શું નથી? આ દ્રષ્ટિ એટલે આ ચામડાની આંખોની દ્રષ્ટિ નહીં. અનુભવી જ્ઞાનીઓને દર્શન હોય, દર્શનનો મતલબ થવો
આ જગત નું સનાતન સત્ય એમને ખુલ્લું થઈ જાય, કરવું ના પડે. શાસ્ત્ર ગમે તે લાવો, એમાંથી સનાતન સત્ય ખુલ્લું કરે. શું કરે? વ્યવહાર સત્ય બુદ્ધિશાળીઓ પાસે હોય, સનાતન સત્ય એમની દ્રષ્ટિમાં હોય. શું હોય? સનાતન સત્ય. અને કેવળ જ્ઞાની હોય એ સનાતન સત્યથી આગળ જાય. એ કોઝ અને ઇફેક્ટ બે બતાવી શકે. આ કર્મ ભોગવી રહ્યા છો એનું કારણ શું હતું તે તમને એઝ ઇટ ઇઝ બતાવે, એ કેવળ જ્ઞાની. અને જ્ઞાની માત્ર સનાતન સત્ય બતાવે. શું બતાવે? સનાતન સત્ય બતાવે. સમજાય છે? જ્ઞાની એટલે કે વિજ્ઞાની કહેવાય. આ જગત કયા આધારે ચાલે છે એ બધું એમને ખુલ્લું થઈ જાય. શું થઈ જાય? કોઈના ઉપર રાગદ્વેષ ના થાય. કુદરતનો કાનૂન એવો છે કે કુદરત કોઈ દિવસ કોઈ પણ સાધન સંપત્તિ સંબંધો ને સત્તા કોઈ જીવને કાયમ ના આપતી નથી. માત્ર હિસાબ પૂરતા ભોગવટા રૂપે આપે છે. સોનું આપે ને તો હિસાબ પૂરતું છે ભોગવટા માટે. જેવો હિસાબ પતી જાય સોનું બીજા પાસે જાય. ના સમજાય? ના સમજ્યા? કોઈને કશું કાયમ નું મળે જ નહીં. સાથે રહેતા હતા એ જુદું અને સાત પેઢી નું સંપત્તિ મૂકીને જવી એ જુદી. એ બધા ગર્ભ શ્રીમંતો કહેવાય. એટલે એમ કહેવાય કે આની પેઢી સાત પેઢી થી શ્રીમંત છે. પણ સાતે સાત પેઢીમાં બધા વ્યક્તિઓ અલગ અલગ જીવો જન્મ્યા હોય અને સાત ભાવ સાથે રહેવું એ જુદું. એ આત્મા એક જ છે, બોડી જુદા. અને પેલામાં તો બોડી એ જુદા અને આત્મા એ જુદા સાત પેઢીમાં. સમજાય છે? એટલે એની વેલ્યુ નથી. ખાલી એનું કુળ જે કહેવાય એની કુળની મહત્તા કહેવાય કે ભાઈ કસ્તુરબીલાલભાઈ ની સાત પેઢી થી લોકો સુખી છે. પણ કસ્તુરભી લાલની પણ સાત પેઢીના માણસોના જીવ બધા આત્મા બધા અલગ અલગ. એટલે એવું નહીં કસ્તુરભી સાથે સંકળાયેલા હોય તેના સાત બહુ થાય. આ આ જગત જયારે જાણો ને ત્યારે સમજાય. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ જો સમજવું હોય તો ભર્તૃહરિ મહારાજ, રાજા ભર્તૃહરિ, એનું તમે જો સ્ટોરી સાંભળો. હું તો ઘણી બધી સ્ટોરી આવે, ચૌદ તીર્થંકરનું બધું ખબર છે, તેત્ર સલાકાના પુસ્તકો વાંચું એ બધું ખબર પડે કોઝ એની. પણ ભર્તૃહરિની સ્ટોરી તમને કહું કે જૈનો એ બહુ ઓછી જાણી હોય. ભર્તૃહરિ રાજા બહુ પવિત્ર રાજા હતા અને પ્રજાપ્રિય અને પ્રજાપાલક હતા. કેવા હતા? પ્રજાપ્રિય અને પ્રજાપાલક રાજા. ન્યાય નીતિથી જીવનારા હતા. એ પ્રજાની સંપત્તિને પોતે માલિક તરીકે વાપરતા. આવા રાજા એમની રાણી પણ ગુણવાન શીલવાન હતી. રાજપાટ વૈભવ બધું સરસ ચાલે. પોતે પણ ધાર્મિક હતા, સંસ્કારી અને ધાર્મિક બે હતા. એક દિવસ એમના રાજ્યની અંદર એક સંન્યાસી આવ્યા, યોગી જેવા જબરજસ્ત સાધના કરેલા. રાજ્યમાં આવ્યા, રાજાને ખબર પડી. રાજાએ એમનું સ્વાગત કર્યું, વેલકમ કર્યા રાજમહેલમાં. રાજમહેલમાં એમને આશરો લીધો, થોડા દિવસનો મુકામ કર્યો. જતી વખતે રાજાને અમર ફળ આપ્યું છે. શું આપ્યું છે? કે છે, હે રાજન, તે મારી જે સેવા કરી એનાથી હું પ્રસન્ન છું. હું તને આ અમર ફળ આપું છું. શું આપું છું? રાજા કહે છે, એનું રહસ્ય શું? તો કે જે આ ફળ ખાય એ અમર થઈ જાય. શું થઈ જાય? રાજાએ તો સ્વીકારી લીધું, સંન્યાસી તો ત્યાંથી વિદાય થઈ ગયા. રાજાએ વિચારે છે કે આ ફળ હું કોને આપું? તો કે હું તો રાજા છું, કાલે હૈસને જતો રહીશ. પણ કે મને રાણી માટે પ્રેમ છે. કોણા માટે? માટે મારી રાણી અમર થઈ જાય હું છું. કારણ કે પ્રેમ મને કોણા ઉપર છે? એટલે એને રાણીને કીધું કે આ અમર પણ છે, આપ લો.
અને આપ અમર્થ આવું ઈચ્છો છો, હું તો આજે છું ને કાલે જતો નહીં. રાણીએ પણ વિનયપૂર્વક સ્વીકારી લીધું અમર્પણ. રાણી પોતે પોતાના કક્ષમાં જઈને અમર્પણ મૂકે છે, એ વિચારે છે કે આ અમર્પણ હું શું કરું, મને કોના માટે પ્રીતિ છે, મને કોના માટે રાગ છે. એ રાણીને સેનાપતિ ઉપર રાગ હોય છે, એટલે સેનાપતિને બોલાવે છે અને કહે છે, હે સેનાપતિ, મને તમારા માટે રાગ છે, માટે તમે અમર થઈ જાઓ એટલા માટે હું તમને આ અમર્પણ આપું. એને આગલી કહાની નથી કીધી, હું તમને અમરફળ આપું છું આટલું જ કીધું. એટલે પેલા એ સ્વીકારી લીધું. સેનાપતિ અમરફળ લઈને જાય છે પોતાના સ્થાન ઉપર. હવે આ સેનાપતિ વિચારે છે કે આ ખાવાથી અમર થઈ જવાય, પણ કે મને કોણા માટે પ્રેમ છે, તો કે મને વેશ્યા ઉપર પ્રેમ છે. એટલે વેશ્યાને ત્યાં જાય છે અને વેશ્યાને કે બસ તું અમર થઈ જાય, કે છે શું કહે છે, બસ મને તારા ઉપર પ્રેમ છે, હું રહું કે ના રહું પણ તું રહેવી જોઈએ. શું પ્રેમ કોને કહેવાય? એટલે એને વેશ્યાને આપી દીધું. વેશ્યા શું કહેવાય? વેશ્યા વિચારે છે કે ભાઈ હું તો વેશ્યા છું, મારું જીવન આવું છે, સમાજમાં મારી કોઈ વેલ્યુ નથી, આ અમર હું પોતે અમર ભાઈ કરીને શું કરું, પણ મારા રાજા પ્રજાપાલક છે, પ્રજામાં પ્રિય છે, લોકોની અદ્ભુત સેવા કરે છે, તો મારા રાજા જુગ જુગ જીવે, માટે એ પણ કોને આપું? એટલે રાજા પાસે વિનયપૂર્વક જાય છે અને રાજાને અમરફળ આપે છે. રાજા સ્વીકાર કરે છે. રાજા વિચાર કરે છે કે આ વેશ્યા પાસેથી અમરફળ આવ્યું છે, મારું જ અમરફળ. ને આખી કહાની જાણે છે. પછી રાજાને વૈરાગ આવે છે કે આ સંસાર કેવો છે, જોઈ લીધો, જોયો કે નહીં? ત્યારે પછી રાજાને વૈરાગ્ય આવે છે, રાજપાટ વૈભવ છોડીને ચાલે જાય છે. ભિક્ષારે દેરે મૈયા પોતે ભિક્ષા માંગે છે, સંન્યાસી થઈ જાય છે, વૈરાગ્ય આવી ગયું, મોહ ના જોઈએ. કોણ કોના ઉપર મોહ કરે છે ક્યાં ખબર છે? આવો આ સંસાર ઘાટ વાળો કેવો. આપણે માની બેઠા છે હસબન્ડ મારા, વાઈફ મારા, છોકરા મારા, નથી કોઈ આપણા. એ ખરા સમય જ ખબર પડે કોર્ટમાં લઈ જાય ત્યારે કે આપણા છે પારકા છે. એક ભાઈએ પૂછ્યું, કેમ સ્વામીજી તમે કોર્ટમાં લઈ જવાની વાત કરો છો? મેં કહું, બે પ્રકારની કોર્ટમાંથી એક કોર્ટમાં તો લઈ જાય, ક્યાં તો અહીંની કોર્ટ, ક્યાં તો કુદરતની કોર્ટ, પણ દીકરો લઈ જાય નક્કી. કુદરતની કોર્ટમાં હિસાબ પૂરા કરવા માટે રાખ્યું હતા, મેં માગ્યું તમે ના આપ્યું, મારે ભણવું તું ના ભણાવે, આ બધા કુદરતની કોર્ટમાં હિસાબ જાય, અહીંની કોર્ટમાં ના જાય, મારે ભણવું તું ત્યાં ના ભણાવ્યો, આ બધા ક્લેમ કરે કે ના કરે? છોકરો દુઃખી થાય, મુશ્કેલીમાં મૂકે, અગર નેગેટિવ સંજોગો આવે મા બાપને કારણે તે ક્લેમ કરે કે ના કરે? ભલે મોડેથી ના બોલે પણ અંદર તો થાય ને, એ પછી કુદરતની કોર્ટમાં લઈ જાય. કઈ કોર્ટમાં? કુદરતની. અને આ મિલકતના ઝઘડા હોય તો આ કોર્ટમાં લઈ જાય. આ જો આ જગત જાણો ને, એટલે વૈરાગ્ય લાવો ના પડે, વૈરાગ્ય જ રહે. સાચું કહું છું. લોકો કે મને ઘણા, હું અમેરિકા ગયો ને જયારે 94માં, તો મને કે એ વખતે તો સ્વામીજી નતું, કશું હતું જ નહીં, આનંદજી નતું, કશું જ નતું. શબ્દ કમલેશ, એટલે કમલેશભાઈ એમ, એટલે આપતા પુત્ર. મને કે કમલેશભાઈ, તમને કોઈ દિવસ લગ્ન કરવાનું મન ના થાય? આ દુનિયામાં ભરો, દેશમાં ભરો. પહેલી વખત કવિરાજ અમેરિકા ગયો, લાઈફમાં પહેલી વખત, ઇન્ડિયામાંથી પહેલી વખત બહાર નીકળ્યો, સીધો ન્યુયોર્કના એરપોર્ટ ઉપર. હવે દીક્ષા વાળો જે અને ઉતરે એરપોર્ટ ઉપર સીધો અમેરિકામાં. બોલો કેવું લાગે? આખું ઊંધું વાતાવરણ, બધે ફર્યો. તો પછી મને બધા મહાત્માઓ કે તમને રાતે ભેગા થઈને જરા સત્સંગમાં ના પૂછે, પણ રાતે ઘેર બેઠા હોય ને તો આઠ દસ જણા, તો પૂછે મને કે તમને લગ્ન કરવાના વિચાર નથી આવતા? મેં કીધું જુઓ, કારણ જાણો. હું એમ કીધું કે આવે છે કે નથી આવતો, મારો જવાબ નથી. પહેલા કારણ જાણો. તમારી એક સાસુ, મારે છ સાસુ, જેટલી બહેનો એટલી મારી સાસુ. હું 15 વર્ષની ઉંમરથી સાસુ સસરા અને બનેવીઓને સમજાવવામાં મારા 15 વર્ષ ગયા.
છ બહેનો આ દીક્ષા લીધી છે એને પણ પ્રોબ્લેમ થાય તો મારે જ જવાનું. તમારી બેન ભણતી નથી, ધર્મનું તપ બહુ કરે છે, બધું મારે સાંભળવાનું. હું 15 વર્ષનો હતો અને મારી બહેનો 22 વર્ષની, એ લોકોના ઝઘડામાં મારે જવાનું. કારણ કે મારા ફાધરનો સ્વભાવ ગરમ લાય જેવો, એ છેડો ફાડી ના આવે ને હું હાદી ના આટલો ફેર. હું જાઉં ત્યાં ઘડી પેલા તો બને એવી કે તમારા બેન આમ નથી કરતા, આમ નથી કરતા. બરાબર બરાબર. પછી સાસુ આવે, તમારી બેન ને સમજાવો કે છે. એટલે હવે આટલો ગળાયેલો હોય એને વૈરાગ્ય ની જરૂર પડે. એટલે લગ્ન કરવાનો વિચાર જ નથી આવ્યો, આવ્યો તો ત્યાગ કરું. હું કારણ કઉ છું, કારણ જે બન્યું એ તો વ્યવસ્થિત છે પણ એની પાછળ કારણો હોય છે એમ કઉ છું. કઈ વસ્તુ રાતોરાત નથી થતી એમ કઉ. પાકો હોય તો દાદા કેતા હતા ને તું છેલ્લા 4 અવતાર થી આચાર્ય છે. શું કે છે? એટલે દાદા મને 1984 થી કે 82 પછી 83 માં નહીં, ચંદ્રકાંત બી એક્સપાયર થઈ ગયા, 83 માં ના ગયા. 84, 85, 86 ને 87 પહેલા વર્ષ સિવાય 4 વર્ષ દાદા ભગવાન મને કે તું મારી સાથે અમેરિકા આય. દર વખતે શું કીધું? જાહેરમાં પાછું, ખાનગીમાં નહીં. અમારા રમેશભાઈ પરીખ હતા સંઘપતિ, અને આપણા રમેશભાઈ ભટ્ટ અને આપણા રાજેશશ્યામ શર્મા, આ 3 જણને કે તમે 2-3 આપતા પુત્રોને સિલેક્ટ કરો, મારે ફોરેન લઈ જવા છે. પછી કે આપણા કમલેશ શાહ સિલેક્ટેડ, શું કે છે? એને સિલેક્ટ નહીં કરવાનું, તે સિવાય બીજા 2 નક્કી કરો કે છે. પછી દર વખતે ઊભો કરે બધાની વચ્ચે, ગુરુપુરીમાં જન્મજયંતિ આવે ને એટલે ઊભો કરે એ પછીના વર્ષ માટે. એ પછી દાદા કે હવે આ વખતે તું આવીશ ને મારી સાથે અમેરિકા, હું કશું બોલું નહીં. દાદા કે શું નક્કી કર્યું? ઓકે, શું નક્કી કર્યું? લોકો દાદા હજુ ફોરેન જવાનો વિચાર આવતો, કે તને ક્યાંથી આવતે, તું 4 અવતારથી તો આચાર્ય છો. તો પછી 84 માં 85 માં બીજી વખત મેં ના પાડી. તે વખતે પટેલ ના ઘેર ના અનિલાબેન ને આઝાદ મણીભાઈ આઝાદ સોસાયટી, એમના તરફથી દાદા ભગવાન ની જન્મ જયંતિ હતી અને ભવ્ય રાખી હતી. કસ્તુરભાઈ જુઠાભાઈ છાત્રા લઈને અંદર નવરંગ લાવવા અને મોટું પ્રોસેશન કાઢ્યું હતું સરદાર પટેલ હોલ. સરદાર પટેલ હોલ પછી જન્મ જયંતિના આગલે દિવસે બધું આમ ખીચોખીચ એના ઘરમાં સભા હતી. અને પછી હું તો એ વખતે જોબ કરતો હતો એટલે આવો મોટો, આના કરતા મોટો હોલ હતો. અહીંયા 200 માણસ બેસી ગયા હતા અને હું જોબ ઉપરથી આવીને સાંજે છેક પાછળ બેઠો હતો બહારના ભાગમાં લોબી હોય ત્યાં. પછી દાદા સત્સંગ કરતા કરતા બધા હતા, રમેશભાઈ પરેખ ને બધા હતા, પેલો કમલેશ શાહ આવ્યો છે બહાર હતું. દાદા આ તો તમે ઊભો થાકે છે એટલે ઊભો થયો કે આ વખતે તારે મારી સાથે અમેરિકા આવવાનું છે, હું કશું બોલ્યો નહીં. પછી બેસી ગયો. પછી દાદા કે નક્કી કર્યું? મેં કહ્યું દાદા હજુ કે વિચાર નથી આવતો. મને કે શું વિચાર આવે છે? દાદા એવો વિચાર આવે છે કે હિન્દુસ્તાનમાં હું પગ પડા ફરી અને આપનું આ જ્ઞાન છે એને જગતમાં ફેલાવું, એવો વિચાર આવે છે પગ પડા ફરી. દીક્ષાનો સાધુ થયેલો ને એટલે મોટર ગાડી પ્રવાહ વિચાર ના આપે, પગ પડા ફરું. અને પહેલેથી પ્રકૃતિને એવું લાવ્યો છે કે મારું જીવન નિરાલંબ હોવું જોઈએ, કેવું હોવું જોઈએ આધારિત નહીં, કુદરતના ખોલે. આ પશુ પક્ષી પ્રાણીઓને ખાવા પીવા મળે, આપણને નહીં મળે એટલો વિશ્વાસ તને તારા ઉપર નથી. આ કુતરા બિલાડી ચિંતા ખરી મોંઘવારીની, ઇન્કમ ટેક્સની, સેલ ટેક્સની, ઘરની રિપેરિંગ મેન્ટેનન્સ કરી એ જીવે છે ને, આ બધું આ મનુષ્યને જ છે બધી ઉપાધિઓ. સમજાય છે? તો હું વિચારું કે આ બધા કુદરતના ખોળે જીવી આપણે ના જીવી શકીએ? આપણે તો બુદ્ધિશાળી પ્રાણી છે, પણ પોતાને પોતાની જાત ઉપર વિશ્વાસ
પછી શું વાત થતી આપણે? લોકોને શેર કરું, લોકોને વેચું એવો મને ભાવ થાય છે દાદા, પરંતુ ફોરેન જવાનો વિચાર આવતો નથી. એટલે પછી આ પ્રસંગ પતી ગયો, 6 દિવસનો પ્રોગ્રામ હતો દાદા. પછી 3 દિવસ સ્પેશિયલ જીએસઆર સાહેબ ને ખાલી આરામ જ કર્યો, કારણ કે આ આખો પ્રોગ્રામ 6 દિવસ હેક્ટિક હતો. પ્રોગ્રામ કેવો હતો? રોજ સવારે 6 વાગ્યાથી અમે જઈએ તો રાતના 12:30 સુધી રોજ, જે તારીખ બદલાય. એટલે દાદાએ થાકેલો ખરા. એટલે છેલ્લે 3 દિવસ જીએસઆરના ત્યાં કોઈ પણ પ્રોગ્રામ વગર આરામ કરવા રહ્યા. સમજાય છે? કોઈ ખાસ માણસને બોલાવે જુદી વસ્તુ, પણ કાર્યક્રમ નહીં, સત્સંગ પ્રસંગ કઈ નહીં. પછી જીએસઆરએ એકવાર દાદાજીને પૂછ્યું. એ વખતે જીએસઆરની કોઈ પોસ્ટ નથી, અક્રમ વિજ્ઞાન ચલાવતા, બીજી કોઈ પોસ્ટ નહીં. તે ઓફિસ કઈ નહીં કરી રાજો, કશું જ નહીં. પછી જીએસઆરએ એમના ઘરમાં એકવાર પૂછ્યું દાદાને. દાદા હતા, એમના વાઇફ જીએસઆર હતા, એમના વાઇફ 3 જણા. તો દાદાને કહે છે કે દાદા, આ કમલેશ એ વખતે તું નાનો કવિરા, 85ની વાત કરી, આથી 15 અને 15 30 અને 31 વર્ષ પહેલા આશરે. પછી સા સાહેબ પૂછે કે દાદા, કમલેશ સાહેબ દર વખતે તમે કહો છો કે તું મારી સાથે અમેરિકા જ, અને ના પાડે છે તો બીજાને કેમ નથી કહેતા? પ્રશ્ન એમનો આ મને ના, મને કહે છે એ પ્રશ્ન નતો, પણ એ ના પાડે તો બીજાને કેમ નથી કહેતા, આ ક્વેશ્ચન હતો. એટલે દાદા કીધું કે એ ચારિત્ર એ લાવ્યો છે અને અનુભવ જ્ઞાન એ લાવ્યો છે, એ ક્યાંથી લાવીશું આપણે? હું બીજાને લઈ જઈશ તો પડી જશે. આ દાદાના શબ્દો કહું છું, એઝ ઇટ ઇઝ, આગો પાછો કર્યા વગર. એ ચારિત્ર એ લાવ્યો છે અને અનુભવે જ્ઞાન લાવ્યો છે, એ ક્યાંથી લાવશે આ લોકો? આને તો મેં આપેલું છે એ છે આ લોકો, અને લઈ જઈશ તો પડી જશે. પડી જશે એટલે ત્યાંનું વાતાવરણ. એટલે આવું જ્ઞાની પુરુષ હું કેવું દર્શન, બધું દેખાય એમને, ખ્યાલ ખુલ્લું દેખાય. અને એમને તો પક્ષપાત હોય નહીં કોઈના માટે, એમને શું રાજદ્વેષ હોય? પણ આ તમને સમજાય, એમને કોઈ પણ વ્યક્તિનું કેરેક્ટર હોય ને આખું લઈને આવેલા માં, એ દેખાય. ના ના, બધા નવા આવ્યા છે, કે જ્ઞાનની વાત કરીએ. આ તો બધું આવું ચાલ્યા કરે. આપણે જૈન શાસ્ત્રમાં શું છે કે સાધુ કે એ લોકો દરિયો પાર કરી જવાય નહીં. આપણે અંદર બધા બીજ પડ્યા હોય ને, બધા અંદર બીજ પડ્યા હોય, એ તરત તૈયાર ના થાય કે આપણે પગપાળા ચાલવાનું હોય, એ એવો અંદર આગલા જન્મનો સંસાર કામ કરી રાખે, એટલે એ અંદરથી તૈયાર ના થાય. અમે પોતે પહેલી વાર 82માં આવ્યા ને, ત્યારે મને વિમાનમાં બેઠા ને મને વિચાર આવ્યો કે દાદા, આપણે શાસ્ત્રોમાં તો એમ કેવું છે કે સાધુ દરિયો પાર કરી જવાય નહીં? આ વિચાર મને પોતાને બી આવેલો, દાદા સાથે પહેલી વાર મેં ગયા હતા, ત્યાં વિમાનમાં કઈ ન બોલ્યા. અઠવાડિયા પછી આવી રીતે બધા બેઠા હતા ને, ત્યારે દાદાએ ફોન કર્યો. વન્ડરફુલ ફોન, વન્ડરફુલ. જો કેટલો સરસ દાદાનો ફોન હતો, સાંભળવા જેવી વાત છે બધાને, કે ઋષભદેવ દાદાના વખતમાં 99 પુત્રોને દીક્ષા આપી, અને ભરત રાજાને કહ્યું કે તને રાજપાટ ભોગવતા તું મોક્ષે જાય, હું તને ઘણા એ વખતે અમે હતા ત્યાં. એટલે અમે વિચાર કર્યો કે સારું, દીક્ષા વગર બી મોક્ષે જવાય એક માર્ગ તો છે. એટલે અમે ત્યાં સંકલ્પ કર્યો કે અમને જ્યારે આવું જ્ઞાન થશે ત્યારે અમે મોક્ષે જઈશું, ત્યારે મોક્ષે જઈશું. ને કે ઋષભદેવ દાદા ભગવાને તો ફક્ત ભરત રાજા એકલા ને આવ્યા, પણ હું તો રસ્તે ચાલતા માણસને લઈ જાઉં ને ત્યારે જ મોક્ષે જઈશ. આવો કે અમે ત્યારે હવે કે એ વખતે તમારા જેવા બી બધા બેઠા હોય, બધા એ લોકોને શું કે આ બાબા થઈને ભિક્ષા વગેરે જીવન કરવું, એના કરતા ભરત રાજા જેવું મળે ત્યારે આપણે જશું, કે તમે બધા એ વર્ગ વાળા છો, એ વર્ગ વાળા છો. હવે એમાં સંકલ્પ એ વખતે કરેલો, એ વખતે કે આવા આવા જીવો બી હતા. હવે આ જન્મે અત્યારે કેમને આ ઉત્પન્ન થયું અમારામાં, હવે એ જીવ
આફ્રિકા હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, લંડન, પણ આવા એક જીવને માટે પણ અમારે દરિયા પાર જવું પડે. એવો એક જીવ પણ જ્યાં હશે ને જેને અનુસબદી વખતે, એને માટે અમારે જવું પડે. બરાબર, કેટલો સરસ. એ અઠવાડિયા પછી ખાલી મને મનમાં વિચાર આવ્યો હતો ને આ એમને આ રીતે ત્યાર જ્ઞાની પુરુષ કોને કહેવાય? જાગૃત અવસ્થામાં રહી શકીએ, નિંદ્રા અવસ્થામાં, જાગૃત અવસ્થામાં રહી શકીએ, રહી શકીએ. પણ જાગૃત અવસ્થાને જાણી હોય તો ઉજાગરો નહીં, એને અવેરનેસ કહેવાય. શું કહેવાય? પોતાના સ્વરૂપનું ભાન હોય, દેહ ઘસ ઘસાર ઉઠતો હોય, અંદર જાગતા જ્ઞાનીઓની ઊંઘ આવી જોઈએ. ઘર નિંદ્રા જ્ઞાનીઓને બહુ જ થોડા સમય પૂરતી હોય, કલાકો પૂરતી ના હોય. ગાઢ નિંદ્રા કે જેમાં પોતે પોતાના સ્વભાવની કે સ્વરૂપની જાગૃતિ ભૂલી ગયા હોય, જાગૃતિમાં એવો સમય એમને બહુ અલ્પ હોય. આ શરીર ઊંઘી ગયું, ઘસ ઘસાટ નસકોરાય બોલતા હોય, નસકોરા બોલતા હોય, પણ પોતે અંદર જાગતા હોય. કારણ કે આનો સ્વભાવ જુદો છે, પોતાનો સ્વભાવ જુદો છે. આત્માને જાગવા માટે શરીરના સાધનની જરૂર નથી, શરીરને જીવતું રાખવા માટે આત્માની સાધનની જરૂર, આત્માની જરૂર છે. આત્માને શરીરની જરૂર નથી, સમજાય છે? એટલે અંદર જ્ઞાનીઓ જાગતા હોય, એને ગુફા કહેવાય. શું કહેવાય? પોતાની ગુફામાં, આ ગુફા એની અંદર પોતે હોય, અને આ ગુફા ઘસ ઘસાટ ઉમતી હોય. કેવી હોય? પણ પોતે અંદર જાગતા હોય, કારણ કે પોતે પ્રકાશ સ્વરૂપ છે. આ જળ સ્વરૂપ છે અને પ્રકાશ ના હોય, શું ના હોય? આની અંદર પ્રકાશ ના હોય. અને આ શરીર જે ચાલે છે ને, એ કર્મના પાવરથી ચાલે છે. કયા પાવરથી? કર્મ. આ કર્મના પાવરથી આ રમકડું ચાલે છે. ગયા અવતારમાં કરેલા કર્મ તે આ વ્યક્તિને છે ને વ્યષ્ટિ કહેવાય. શું કહેવાય? વ્યષ્ટિ એટલે એક એકમ. અને કુદરતને સમષ્ટિ કહેવાય. શું કહેવાય? આ વ્યષ્ટિના બધા ભાવો એ સમષ્ટિમાં જાય. ક્યાં જાય? સમષ્ટિ. એ સમષ્ટિમાં ભાવો ફીડ થયેલા ટાઈમ પ્રમાણે સંજોગો સાથે એ રિઝલ્ટ રૂપે આવે, એને કર્મ ફળ કહેવાય. જ્યારે કર્મ બાંધ્યું ત્યારે એને કર્મ કહેવાય, પણ ત્યારે ભોગવટો ના આવે. અને જ્યારે ભોગવીએ ત્યારે એને કર્મ ફળ કહેવાય, પણ ત્યારે કર્મ કર્યું નથી. કર્મ બાંધો અને કર્મ ભોગવો એની વચ્ચે ઓછામાં ઓછું એક અવતારનું અંતર હોય. કેટલું? આ અવતારનું બાંધેલું કર્મ બીજ આ અવતારમાં ભોગવટા માટે ના આવે. આ કુદરતનો અફર નિયમ છે. કેવો નિયમ છે? એટલે અમને તો આચાર્ય ભગવાન પૂછે ઘણી વખત કે કમલેશ આનંદજી, આ અવતારમાં પુરુષાર્થ કરીએ તો એનું ફળ આ અવતારમાં ના આવે? મેં કીધું, કદાચ બુદ્ધિથી તમને સમજવામાં થોડી તકલીફ પડે તો હું તમને સાયન્ટિફિક સમજાવું. જન્મથી મોત સુધી ભોગવવાના જે કર્મો છે પાપ અને પુણ્યના, એ ભોગવવા માટે જે શ્વાસોશ્વાસની જરૂર છે, એ શ્વાસોશ્વાસ જીવ જન્મતાની સાથે લઈને આવ્યો છે. એ ટોટલ શ્વાસોશ્વાસનું એક જ નામ આયુષ્ય કર્મ. હવે આજે હું કોઈ નવું કર્મ કરું, એના શ્વાસ ક્યાંથી લાવું? ના સમજાયું? ના સમજાયું ને? એટલે આ વાત કરું ને સાયન્ટિફિક, એટલે એને ઘેર બેસી જાય. હો, બરાબર છે. પણ આ બધું ચોપડીઓ ના હોય, આ બધું અમારું મૌલિક દર્શન હોય, બિયોન્ડ થોટ હોય. તમને તમારી દ્રષ્ટિ ના પહોંચે ત્યાં અમારું દર્શન હોય, તમારી દ્રષ્ટિ ના પહોંચે. આચાર્ય ભગવાન તો ના પૂછે, જૈન ધર્મના આચાર્યો ગચ્છાધિપતિઓની દ્રષ્ટિ ના પહોંચે. અમે કીધું કે આ પેલા ભગવાને પેલી વાત કરી છે ને અભવી જીવની, તો અમને પૂછ્યું સ્વામીજી, અરે આચાર્ય ગચ્છાધિપતિએ 82 વર્ષના પાલિતાના, કે અભવી જીવનો કોઈ દિવસ મોક્ષ ના થાય? કે છે ભવી જીવનો મોક્ષ થાય, અને આ બધા સંસારમાં
ભોગવતા જીવો તો બધા અભવિ જેવા કહેવાય, ભવિ ના કહેવાય. એને કઈ તક જ્ઞાન પછી એમનો આર્ગ્યુમેન્ટ હતો કે આ રાજ, આ ઘર બાર સત્તા સંપત્તિ પાંચ દુનિયા વિષય ભોગવતા હોય એને જ્ઞાન થાય કે છે એમ. એટલે આમ ટીકાની ભાવમાં અને એમાં આ શબ્દ આવી ગયો એમનો કે અભવિ નો મોક્ષ જ ના થાય ક્યારે કે છે. ભગવાને લખ્યું છે આગમમાં, કે શું કે છે, મેં કીધું સાહેબ આગમમાં લખ્યું છે સાચું, તમે સમજો છો એ ખોટું. આગમ ખોટા નથી, તમારી સમજણ ખોટી છે. મને કે છે ચોખ્ખું લખ્યું છે આગમમાં, અભવી એટલે જેનો ક્યારે મોક્ષ ના થાય એનું નામ અભવી. એવું શાસ્ત્રમાં પાછો વ્યાખ્યા લખી છે. મેં કીધું એ લખી છે સાચી, પણ તમે સમજાય ખોટી. અભવી એટલે કે જે પોતે આત્મા હોય અનંત શક્તિ વાળો એ સર્વકાળ માટે અભવી હોય શકે ખરો? સર્વકાળ માટે અભવી તો આત્મામાં ખામી છે. તમે કહો કે આ સર્વકાળ માટે અભવી છે, તો ખામી તો આત્મામાં રહી ને, શરીર તો બદલાયા કરે, આત્મામાં ખામી હોય? હવે અભવિની વ્યાખ્યા શું, જે શાસ્ત્રમાં નથી લખી એ હું તમને સમજાવું છું. આ કેવળ જ્ઞાનીને પૂછો ત્યારે આ જવાબ આપશે, બીજું કોઈ નહીં આપે. જે આ કાળચક્રની અંદર છ ઉતરતા આરા અને છ ચડતા આરા, આ બાર આરાને એક કાળચક્ર કહેવાય. શું કહેવાય? આ કાળચક્રમાં જે જીવ મોક્ષે જવાની લાયકાત ધરાવતો નથી એ આ કાળચક્રની આધારે અભવી. સર્વ કાળચક્રને આધારે નહીં. હવે આ ક્યાંથી આવે, ક્યાંથી પહોંચે? છોપુરીઓ ગમે એટલી વાત વાત કરે, ભગવાને સાચું લખ્યું છે, પણ ભગવાન તેવું કે ભાઈ સમજી જશે. તમને જવાબ આપો, પ્રશ્ન પૂછો, ભગવાન જવાબ આપે, તમે ના પૂછો એટલે પતી ગયો ને. તમે પૂછો જ જવાબ આપે ને, ના પૂછો તો શું કરે, બંધ થઈ જાય. નાની ગુરુ દાદા ભગવાન શું કહેતા હતા, તમે પ્રશ્ન પૂછો હું જવાબ આપું, પણ તમે શાંત થઈ ગયા એટલે પતી ગયું. પછી આગળ કશું કે, તમે પૂછો તો કે ને. છેલ્લે દાદા ભગવાનને કેવું પડ્યું 84-85 કે સાયન્ટિસ્ટોને ભેગા કરી આપો, આ તો બધા શ્રદ્ધાથી સાંભળે છે, આ બધા સાયન્ટિસ્ટો નથી, મારી વાતો શ્રદ્ધાથી સાંભળે છે અને ઠરી જાય છે. મારે સાયન્ટિસ્ટો જોઈએ કે જે મંથન કરે, હું કહું ને આપણે મંથન કરે અને કાઉન્ટર ક્વેશ્ચન કરે, આખું વિજ્ઞાન ખુલ્લું થશે. અમે કહીએ છીએ આજે કે અમને સાયન્ટિસ્ટો લાવો, એ હજારો પ્રશ્ન પૂછવાનો જવાબ આપવા તૈયાર છે, અને શોર્ટ એન્ડ સ્વીટ કેવા પાછા, લાંબા લાંબા એસે ના હોય અમારે, અમારા આન્સર એસે ના હોય, પેલો સિદ્ધાંત હોય પછી એક્ઝામ્પલ, સિદ્ધાંત અને એક્ઝામ્પલ, ખ્યાલ આવ્યો, થિયરી ના હોય. બોલ બોલ બોલ. આપણે પુણ્ય કર્મ કરીએ અને ભગવાનને સમર્પણ કરીએ કે હવે મારે આ પણ જોતું નથી, તો એ સમર્પિત થાય? પેલું ભગવાન એટલે કોણે સમજવું? પુણ્યકર્મ કર્યા એ હું આજે સમર્પિત કરું છું અને હું એનાથી છૂટો થઉં છું, મારા પાપ કર્મ મારે ભોગવવા છે, તો એ થાય? હા, એટલે તમે જે વસ્તુ ભાવનાથી ત્યાગ કરવા માંગો એ થઈ શકે, પણ તમારે ભગવાન સમજવું. આપણે ભગવાન કોણ છે, હું સમર્પણ કોણે કરું છું એની ઓળખાણ થવી જોઈએ ને, ગમે તેમ થોડું કરાય. માનેલા ભગવાન નહીં ચાલે, હકીકતના ભગવાન જોઈશે. કયા ભગવાન? ફેક્ટ, માનેલા નહીં. તમે માનો બીજા ના માને તો હકીકત ના કહેવાય. આખું વર્લ્ડ જેને એક્સેપ્ટ કરે એવા ભગવાન છું, વિચારક માણસ. તો ભગવાન કોણ છે? ભગવાન એ આપણું સ્વરૂપ છે. શું કીધું? આપણાથી ભગવાન જુદા નથી, આપણે ભગવાનથી જુદા પડ્યા છે. શું કીધું? આપણાથી ભગવાન જુદા હોઈ શકે નહીં, ને આપણાથી ભગવાન જુદા થાય તો શ્વાસ ચાલે નહીં. ના મંદિર, આપણે ભગવાન છે છતાં એનાથી જુદા પડી ગયા. પાંચ ઇન્દ્રિયોના કારણે મોહને વશ, તેના કારણે મોહને વશ. ભગવાન કહે છે તું મને ભૂલી ગયો મોહને કારણે, હું તને ભૂલ્યો નથી. હું ભૂલી જવું તો તારું અસ્તિત્વ જ ના હોય, હોય આત્મા નીકળી જાય તો અસ્તિત્વ હોય? એટલે આપણે પોતે ભગવાન છે, સમજાય છે? પણ આપણે ભાન ભૂલેલા ભગવાન છે. કેવા છે?
એટલે એ ભગવાનને તમારે જે સમર્પિત કરવું હોય તે કરી શકાય, અને જે માગવું હોય તે માગી શકાય. અંદર બેઠેલો 14 લોકનો નાથ, એનાથી સમર્થ આ ત્રણેય 14 લોકમાં કોઈ નથી. પણ વિશ્વાસ હોવો, શું હોવું જોઈએ? સમજાય છે? તો કહે છે કે આપણે તીર્થંકર હોય કે જ્ઞાની પુરુષો પાસે કેમ સમર્પિત થઈએ? કારણ કે મન વચન કાયાના માલિક નથી. શું નથી? જે મન વચન કાયાના માલિક હોય એને સમર્પિત થાવ તો તમારું યુઝ કરે. શું કરે? યુઝ ઇન ટુ ઇન્વર્ટ કરવામાં મિસયુઝ. સમજાય છે? પણ જે પોતાના જ મન વચન કાયાના માલિક ના હોય એ તમારો મિસયુઝ કરે. મને તીર્થંકર ને અનુભવી જ્ઞાની પુરુષ પાસે પોતે સમર્પિત કરવાનું. કેમ સમર્પિત થવાનું છે? કારણ કે પોતે આ નામ અને નામની માયા, આ શરીર અને શરીરની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, લોક કર્મ, મન, બુદ્ધિ, ચિત્ત, આ છે ને આપણી પાસે. તો કે આ મન વચન કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, લોક કર્મ, આ મન વચન અને કાયા, ભાવ કર્મ જેનાથી કર્મ બંધાય છે, દ્રવ્ય કર્મ જે કર્મો લઈને આવ્યા છે તે, અને નો કર્મ અત્યારે ઉકેલી રહ્યા છે તે, એ બધા જ જ્ઞાનીને સમર્પિત કરું છું. કારણ કે હું આ નામ અને નામની સાથે સંકળાયેલા જે કર્મો છે એનાથી કેવો છું? મુક્ત છું. માટે એ બધું શું કરું છું? સમર્પિત કરું છું, ભાવથી સમર્પિત. હવે હું એનો માલિકે નથી, ચલાવનારે નથી, એનો દ્રષ્ટા છું. શું છું? હું ચલાવનારો હોઉં ત્યાં સુધી બોજો મને હોય. શું હોય? હવે હું ચલાવનારો નથી, જે ચાલી રહ્યો છું એનો દ્રષ્ટા છું. માટે હવે મને બોજો ના હોય કે આ કેમ ચાલે છે, કેમ નહીં ચાલે, બરાબર ચાલે છે, બરાબર નથી ચાલતું, આ સુખી છે, આ દુઃખી છે, અને ગમે છે અને નથી ગમતું, એ સબ્જેક્ટ ના રહે. કારણ કે આપણે એના કેવા છે? પણ આપણે તે રૂપ થઈ ગયા. આને થાય છે એ જ મને થાય છે, ખ્યાલ આવી ગયો? તો પોતે શું થઈ ગયો? પ્રકૃતિમાં તન્મયા થાય, ત્યારે સંસાર ઉભા થવાની શરૂઆત થઈ. આ મન વચન કાયા જે છે એ જીવન, એ જીવતો પ્રવાહ છે. છે જીવન એ જીવતો પ્રવાહ છે, અને એનો એન્ડ સ્મશાન છે. શું છે? જ્યાં નામ અને નામનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે, જેમ નદીનો પ્રવાહ દરિયામાં નામ અને નામનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે, એવી રીતે આ જીવન એ જીવતો પ્રવાહ છે. શું છે? એ પ્રવાહની અંદર કુદરતી પ્રવાહને ચલાવે છે કર્મ પ્રમાણે. શેના પ્રમાણે? એની અંદર જે જે વસ્તુઓ પર માલિકી કરી, કરતાપણું કર્યું, તે માટે તમે જવાબદાર છો. અને માલિકીને કરતાપણું ના કર્યું, ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુઅરશિપ આ ના કર્યું, તો અંતે પોતે આ દેહ છે એનું વિસર્જન ત્યાં સ્મશાનમાં થાય છે, અને આત્મા મોક્ષે જાય છે. ક્યાં જાય છે? અને માલિકી કરી અને કહેવાયો ને કરતા પણ હું કર્યું, એટલા માટે તમે જવાબદાર છો. એટલે એક ભાઈએ સાદો પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી સંસાર ઉભો કેમ થયો? આપણો સાદી ભાષામાં સમજાવો. કઈ ભાષામાં? મેં કીધું આ હિમાલયમાંથી ગંગા નીકળતી નીકળતી 1700 કિલોમીટર દરિયામાં પહોંચી જાય, તે પાણીનો કોઈ માલિક ખરો? પણ ડોલમાં ભરી એટલે હું માલિક, ત્યારથી સંસાર શરૂ થયો. કુદરત કે છે ધરતી આપું છું હું, અને પ્લોટ નો માલિક તું થઈ ગયો, ત્યાંથી સંસાર ઉભો થયો. સાહેબ ના સમજાયું? સોનું મારી ધરતી નું, તારી પાસે આવ્યો તું માલિક, ત્યારથી સંસાર ઉભો થયો. અરે કે આ શરીર તારું છે, પંચભૂતો પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશે મારા છે, તારા નથી. તને તો સાધન રૂપે ભોગવવા માટે આવ્યું છે, અને પાછું જેવું રોલ પતી જાય તારો કર્મનો, એટલે આ સાધનને બાળી નાખો, એટલે પાછા પાંચે પાંચ તત્વો વિસર્જન, એમાંથી તું કશું લઈ જવાનો
નથી. આ પંચભૂતોનો મને દેહ છે એ પણ તારો નથી. તો દેહને આધારે પ્રાપ્ત થતા સાધન સંપત્તિ સંબંધો સત્તા તારા હોય, પણ તું માની બેઠો છો કિશોરભાઈ, અને આ માનેલાનો માર કહીએ છે. પોતે છે નહીં પણ માને છે સાહેબ. આપણે નાટકમાં કામ કરતા હોય, તમને બનાવ્યા હોય રામ અને બીજા બેનને બનાવ્યા હોય સીતા, અને એક મહિનાની પ્રેક્ટિસ કર્યા પછી તમે રામાયણનો રોલ કરો અને એવા સુંદર પ્રકારના ડ્રેસ એક્સપ્રેશન હાવભાવ એવા કરો, લોકો ખુશ છે કે હા હા હા, શું રામે રોલ કર્યો, શું સીતાએ રોલ કર્યો, શું રાવણે રોલ કર્યો, બધા ખુશ જાય તમારા એક્સપ્રેશન ઉપર, તમારા રોલ ઉપર. પણ જેવું 3 કલાક પતે એટલે રામ ને સીતાએ અલગ અલગ ઘેર જવું પડે, ના સમજાય. આ તો નાટક પૂરતા હતા, એમ અહીંયા 3 કલાકનું નાટક છે. એમાં મન વચન કાયનું નાટક 3 અવસ્થાનું છે, બાળપણ યુવાની અને બુઢાપણ. જેવું નાટક પતી જાય પછી કોઈ હાથે આવે, પણ આપણે નાટકને સાચું માનીને માર થઈએ છીએ. 3 કલાકમાં તો નથી માનતા, પણ આ 3 અવસ્થાઓમાં માની લઈએ છીએ કે સાચું છે. વાત સાચી ખોટી? 3 કલાકના નાટકમાં તો ખબર પડી જાય છે બે જણને રુદ્રને કે ભાઈ આ નાટક છે, ભાઈ મને આમાં પગાર મળશે. શું મળશે? અને આ 3 અવસ્થાનું નાટક છે ને, બાળકોને યુવાનીને બુઢાપા, એમાં નાટક લાગતું નથી. એલા પણ અહીંયા આગળ દાભા તૂટી સાક્ષી હોય કંઈ નથી મળતું, પણ સમજાતું? કારણ કે સિક્કો છે ને, મારી વાઈફ મારા હસબન્ડ, શું સિક્કો છે? કોઈ કોઈનું થયું છે? થયું છે? આ સમજવાની જરૂર છે. છે જ નહીં કોઈ કોઈનું, છે જ નહીં. આ તો હિસાબથી ભેગા થયા છે. કેવા કર્મના હિસાબ પૂરા થાય એટલે, એટલે આ નાટક છે. જ્ઞાની પુરુષે નાટકની વ્યાખ્યા આપી, જે નાટકે એનું નામ. સમજાય છે? જ્ઞાની પુરુષે બીજી વાત કરી કે આ જગત એ ઉગાડી આંખનું સપનું છે. શું કીધું? કેવી આંખનું? પણ તમને લાગે છે સપનું લાગે છે? સાચું લાગે છે ને? સપનું લાગે છે? ત્યારે જ્ઞાની પુરુષ કે છે ઉઘાડી આંખનું સપનું છે, ને સાયન્ટિફિક છે, એફએઝેડ નથી. એ કે શ્રદ્ધાની વાત નથી, સિદ્ધાંતની વાત છે, સનાતન સિદ્ધાંતની વાત છે. સપનું જેને આપણે સપનું માનીએ છીએ, એ કયું સપનું? આંખો બંધ થાય ત્યારે શરૂ થાય, ને આ ખુલે એટલે સપનું. એ 6 કલાક કે 8 કલાકનું સપનું છે, પણ આ જીવન સપનું છે ભાઈ, એના જેવું સપનું છે, થોડું લાંબુ છે. અહીંયા પહેલી વખત આ ખુલે છે ત્યારે સપનું શરૂ થાય છે. માં બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સગાવાલા, મિત્રો, સંપત્તિ, સાધન, બધું મારું. અને જ્યારે કાયમ માટે આંખો મીચાય ત્યારે સપનું, આંખ શરૂ થાય ત્યારે સપનું શરૂ થાય, આંખ મીચાય ત્યારે સપનું, પછી કશું કેરી ફોરવર્ડ થાય. અહીંયા આગળ આંખ મીચાય ત્યારે શરૂ થાય, અને આંખ ખુલે ત્યારે પતી જાય. અહીંયા આંખ ખુલે ત્યારે શરૂ થાય, અને અહીંયા મીચાય ત્યારે પણ બે સપના જ છે. સપના એટલે કે સપનાના એન્ડ પછી કશું કેરી ફોરવર્ડ ના થાય, એ બધું સપનું, પછી ટૂંકું હોય કે. મારી વાત સમજાય છે બેન? સમજાય છે? એ કઈ કન્ફ્યુઝન લાગે છે? ક્લિયર કટ વાત હોય, એમનું દર્શન જેટલું ક્લિયર હોય વાત એટલી ક્લિયર, ગોળ ગોળ ના હોય. કેવી ના હોય? સમજાય છે? સમજાય છે? તમારે કઈ પૂછવું હતું? કઈ બોલો બોલો. ક્રમ અક્રમ કોને પૂછવું? ના ના, તમારે કઈ પૂછવું છે? ક્રમ અક્રમ ની વાત કરી આપે, ક્રમ અને અક્રમ એટલે શું? આ કાળમાં ભગવાને બતાવેલો માર્ગ છે, એ માર્ગ સાચો છે, પણ એ માર્ગે આ કાળમાં મોક્ષે જઈ શકાય એવું નથી. કારણ કે ભગવાન બતાવેલો માર્ગ એ ક્યારે ચાલે? તો કે મન વચન કાયની એકતા હોય તો, નક્કી કરે મોક્ષનું અને પછી ભોગવે સંસાર અને આનંદ એમાં જ આવે એવા આ કાળના જીવો, અને ત્યાગીઓ મોક્ષ માટે ત્યાગ લે અને પછી
સંસારના વિચારો આવે, દુઃખ આવે, ત્રાસ આવે, કારણ કે મનોવચન કાય ની એકતા નથી. એવું તો નક્કી કરે અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય કે આ સંસારમાં કોઈ જગ્યાએ સુખ નથી, એવો વિચાર અંદર સમજાઈ જાય ને મનથી, પછી વાણીથી બોલે કે હવે આ મારી સંસારની એક પણ વસ્તુ જોઈએ નહીં, અને ઘરમાંથી ચાલ્યો જાય, પાછળ પણ ના જોઈએ, કારણ કે એને સમજાઈ ગયું છે, જે એને વિચાર્યું છે તે જ વાણીમાં આવે અને તે જ વર્તનમાં આવે, કારણ કે એ કળિયુગ સતયુગમાં શું હોય, એકતા. આજે તો સંસારી હોય અને ત્યાગીના વિચાર આવે કંટાળે, ત્યાગી હોય ત્યાંથી કંટાળે સંસારી વિચાર આવે, તો ક્યાં જાય બચા? આ બધા બે સમદુખિયા છે. કેવા? ત્યાગીઓ અને ભોગીઓ બે સમદુખિયા છે આ કાળમાં. હો, પેલા ને અહીંયા સાતા નથી ભોગીઓને, અહીંયા ને અહીંયા સાતા નથી ત્યાગીઓને, સમજાય છે? એટલે અમે તો આચાર્ય મહારાજને ચોખ્ખું જ કહીએ, આ દેરાસર બનાવવો તે સંસાર છે, ને આ મકાન બનાવવો તે સંસાર છે. શું કીધું? મકાન તમારા પૈસાથી બનાવવાનું, મંદિર લોકોના પૈસાથી, આટલો જ ફેર છે. પણ બે સંસાર જ છે, ઉપાધિના કારખાના. શું કીધું? પેલા પૈસા ભેગા કરવાના, પછી આ બંધાવવાનું, માણસ હાથે કામ લેવાનું, ઘરના તો સાંભળે નહીં પણ બહારના હાથે કામ લેવાનું, સમજાય છે? પછી પાછું વહીવટની ઉપાધિ, પાછી એને મેન્ટેનન્સની ઉપાધિ, આના કરતા પૈણ્યા હોય તો હું ખોટું તો દયાસર બંધાવા છે. ઘર જ ચલાવવાનું રહે ને, ભાડાનું તો ભાડાનું, આ આટલું ઊભું કર્યું 25 કરોડ નું દેરાસર, ના સમજાયું? તો સંસાર છે. અહીંયા છોકરા કરે તે સંસાર છે, ના શિષ્યો કરે તે સંસાર છે, પોતાના ના સાંભળે ને પારકા સાંભળે, બોલતા નથી બધા, સમજાય છે? આ કાળ એવો છે, આ કાળ એવો છે ભાઈ. એટલે મેં કીધું મોક્ષે જવા માટે ના લક્ષણો નથી. તો મને સાહેબ સાંભળો સાંભળો, તે પછી મને કે હજુ આ જોબ પૂરો થયો નથી ને, એટલે અર્ધ સત્ય કહેવાય, મારે પૂર્ણ સત્ય કહેવું પડે. એટલે પછી મને કે તો શું અમે મંદિરો ના બંધાવીએ, શિષ્યો ના કરીએ? મેં કીધું કરવાની ક્યાં કોઈ ના પાડે છે, એનાથી મોક્ષ છે એ દ્રષ્ટિ બદલો, એનાથી મોક્ષ એવું ના માનો, એ મારા ઉદય કર્મ છે એમ માનો. હું મંદિર બનાવું છું તે ઉદય કર્મ છે, અને શિષ્ય બનાવું તે પણ ઉદય કર્મ છે, એને મુક્તિ સાથે ના જોડો. શું કીધું? સમજાય છે? મુક્તિ સાથે જોડશો એ અવળી પ્રરૂપણા છે, અને અવળી પ્રરૂપણા નરકે જવાની નિશાની છે. સમજાય છે? તમે જે છે એ બોલો કે મંદિર બનાવો, પુણ્ય બંધાય, કોઈ ના નથી પાડતું. શિષ્યોને હું ગણાઈશ ગણાઈશ તૈયાર કરીશ તો એ પુણ્ય બંધાશે, એની આપણે રાહ કહેતા નથી, પણ એનાથી મોક્ષ એવું ના બોલો. મોક્ષ ને મંદિર શિષ્ય ને કોઈ લેવા દેવા નથી. શું કીધું? એટલે આ ક્રમિક અને અક્રમ માર્ગ ની અંદર થયું શું? આ અક્રમ માર્ગ એટલે કે જુઓ, એટલું ધ્યાન રાખો કવિરાજ, વિજ્ઞાન બે પ્રકારના ના હોય, માર્ગ બે પ્રકારના છે. સનાતન વિજ્ઞાન એક જ પ્રકારનું હોય, ક્રમ હોય કે અક્રમ હોય, ખાલી મેથડ જુદી હોય. શું હોય? H2O થી પાણી થાય એ ક્રમમાં એ હોય, ને અક્રમમાં એ જ હોય, બીજું ના હોય. અહીંયા કર્મ બાંધે ને કર્મ ભોગે એ ક્રમમાં એ હોય, ને અક્રમમાં એ જ હોય. અહીંયા ભાવથી ભાવ છે, ને અક્રમમાં એ ભાવથી જ ભાવ છે. પ્રકાર જુદા હોય ભાવના, પણ સિદ્ધાંત એક જ હોય. વિજ્ઞાન બે પ્રકારના ના હોય. શું કીધું? સમજાય છે? રીત જુદી છે. ક્રમિક માર્ગ એટલે કે મન વચન કાયા રૂપી પ્રકૃતિને શુદ્ધ કરીને છેલ્લે પોતાના સ્વરૂપનું ભાન પ્રાપ્ત કરવું, તે પોતાના સ્વરૂપના ભાનમાં સ્થિર થવું, તે અને પોતાના સ્વરૂપને અનુભવવું, તે એ ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગ ચારિત્રના, મન વચન કાયાના ચારિત્રના બેઝ ઉપર ટકેલો છે. કયું ચારિત્ર? અને અક્રમ માર્ગ છે એ ચારિત્રના બીજ ઉપર નથી ટકેલો, એ પોતાના સ્વરૂપની જે પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિ ભાન સ્વરૂપે થાય છે. ક્રમિક માર્ગમાં હું આત્મા છું એ નોલેજ સ્વરૂપે છે, અક્રમમાં હું આત્મા છું એ ભાન સ્વરૂપે છે. ને વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નોલેજ એન્ડ ભાન, એની વ્યાખ્યા મેં આપી દીધી.
કે આ વાઇફ કોને કહેવાય એની ડેફિનેશન આપવાથી વાઇફ નો અનુભવ ના થાય, ના સમજાય, એને નોલેજ કહેવાય. અને વાન કોને કહેવાય કે જેનું ભાન પ્રાપ્ત થયા પછી ભૂલાય નહીં અને યાદ ના કરવું પડે એનું નામ ભાન કહેવાય. એટલે અક્રમમાં સ્વરૂપનું ભાન કરાવવામાં આવે છે, જ્ઞાન નહીં. ને ક્રમિકમાં જ્ઞાન હોય છે, ભાન નથી હોતું. જ્ઞાન છે પણ શું નથી? મારી વાત સમજાય છે? આ પાયાનો તફાવત છે. કયો તફાવત છે? ત્યાં જ્ઞાન છે પણ ભાન નથી, અહીંયા ભાન છે. જ્ઞાન સાથેનું ભાન, શું કીધું? અહીંયા ભાન સાથેનું જ્ઞાન છે. ક્રમિક માર્ગ એટલે ભાન વગરનું જ્ઞાન, અક્રમ એટલે ભાન સાથેનું જ્ઞાન અથવા જ્ઞાન સાથેનું ભાન. સમજાય છે? એટલે અહીંયા ભાન હોવાથી જાગૃતિ છે, એટલે અમે જાગૃતિ નથી, નોલેજ છે. સમજાય છે? અહીંયા આગળ પોતાનું સ્વરૂપ જે છે એમાં અનંત સુખ છે. શું છે? કયું સુખ છે? અનંત સુખ છે. એ અનંત સુખ છે, એ અનંત સુખનો અનુભવ કરવા માટે એ પ્રકૃતિના ગુણોની સામે પરમાત્માના ગુણોની ભજના કરે છે. અહીંયા આગળ પરમાત્માની અનુભૂતિ કરવા માટે સાધનો, સત્તા, સંપત્તિ, સંબંધોનો ત્યાગ કરે છે. શું કરે છે? અહીંયા દ્રષ્ટિનો ઉપયોગ છે, અહીંયા વ્યવહારનો ઉપયોગ છે. અહીંયા ત્યાગ એ પુરુષાર્થ કહેવાય છે, અને અહીંયા આગળ ત્યાગ એ પુરુષાર્થ નથી, દ્રષ્ટિ છે. અકર્મમાં શું છે? દ્રષ્ટિ છે. દ્રષ્ટિથી મુક્ત થવાનું છે, સાધન સંપત્તિ સંબંધોથી નહીં. અહીંયા સાધન સંપત્તિ સંબંધોથી થવાનું છે. અહીંયા એક્શન છે, અહીંયા ભાવ છે. સમજાય છે? અહીંયા સાધનોને બંધન રૂપ માનવામાં આવે છે. સાધન સંપત્તિ સત્તા અને સંબંધોને ક્રમિક માર્ગમાં બંધન માનવામાં આવે છે. અક્રમમાં સાધન સંપત્તિ સંબંધોને બંધન નહીં, હિસાબ માનવામાં આવે છે. અને હિસાબમાં માત્ર સમભાવ. શું કહેતો? નિકાલ નહીં, સમભાવ. નિકાલ કુદરત કરે, એમાં સમભાવ રહેવો જોઈએ. એને પુરુષાર્થ કહેવાય. કોઈ પણ સંજોગ આવે, ગમતો સંજોગ આવે કે ના ગમતો સંજોગ આવે, ગમતો સંજોગ આવે કે ના ગમતો સંજોગ આવે, પણ બંને સંજોગોની અંદર આપણને ગમતા સંજોગોમાં રાગ ના થાય, ના ગમતા સંજોગોમાં દ્વેષ ના થાય. ખ્યાલ આવ્યું? એનું નામ સંભાવ. એ સંભાવ વખતે જે નિકાલ થયો એનું આખું પેકેટનું નામ સમભાવે નિકાલ. આ તો આપણે નિકાલ કરવા બેસી જઈએ છીએ, એટલે વ્યવસ્થિત શક્તિનો કંટ્રોલ આપણે લઈ લઈએ છીએ. નિકાલ એને કરવાનું છે અને સંભાવમાં આપણે રહેવાનું છે. ક્રમિક માર્ગમાં લેબર હોય મન વચન કાયમી, અક્રમ માર્ગમાં મન વચન કાયમી લેબર ના હોય, ભાવ હોય, જ્ઞાનથી છૂટું કરવાનું હોય, દ્રષ્ટિ છૂટું કરવાનું હોય, એક્શનથી છૂટું ના કરવાનું હોય. ક્રમિક માર્ગમાં એક્શનથી કરવાનું હોય. એટલે પાંચ મહાવ્રત કીધા. શું કીધા? સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને એને મહાવ્રત કીધા. શું કીધા? અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને છઠ્ઠું વ્રત ઉમેર્યું, રાત્રિ ભોજન ત્યાગ. મહાવ્રતમાં બહુ બહુ સાયન્ટિફિક એડ કર્યું છે રાત્રિ ભોજન ત્યાગ. જ્ઞાની પુરુષને ખબર છે આની વેલ્યુ બહુ છે આ કાળમાં રાત્રિ ભોજન ત્યાગનું. પણ તમને એમ કે ત્યાગ કરો તો ક્રમિક માર્ગ થઈ જશે, પણ મૂકી દીધું મહાવ્રતમાં, આગળનો સંશોધન કરનારો મળી આવશે, એની વેલ્યુ લોકોને સમજાશે. બીજ રાખી દીધું એમને. શું કર્યું છે? ફળ આવશે હવે. એને બી બહુ મોટું કામ કર્યું દાદા ભગવાને. આ છઠ્ઠું મહાવ્રત મૂકી આ કળિયુગમાં પાંચ બારા સુધી આ છઠ્ઠું મહાવ્રત ભવિષ્યમાં બહુ કામ કરશે લોકોને. જીવન જીવવામાં, જીવન જીવવામાં અને આધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવામાં આ છઠ્ઠું મહાવ્રત બહુ કામ કરશે આ કળિયુગની અંદર. રાત્રિ ભોજન એટલે કે હિન્દુસ્તાનની અંદર આજથી 100 વર્ષ પહેલા, આશરે 100 વર્ષ પહેલા કોઈ માણસ રાત્રે જમતું જ નતું.
એમાં જૈન નો પ્રશ્ન નતો. રાત્રે જમાય જ નહીં. તમે શાસ્ત્ર, તમે રામાયણ વાંચો, જૈન રામાયણ વાંચો, જૈન મહાભારત વાંચો, એમાંય ના ખાય લોકો. અને ખાધું હોય તો અપવાદ હોય. અને એવું કહેવાતું હતું કે આવું ખાવાથી રાતે આટલું પાપ લાગે, એવું વેદાંતમાં, રામાયણમાં, મહાભારતમાં લખેલું છે, વેદાંતમાં લખેલું છે. સમજાય છે? એની ગંભીરતા શું હતી કે રાત્રિ ભોજન કરવું એટલે કે આ સૂર્યાસ્ત પછી આપણું જે આ નાભી કમળ છે સંકોચ થઈ જાય છે, એટલે ખાધેલો ખોરાક પચતો એને વિકાર ઉત્પન્ન કરે છે અને પછી વિષય ઉત્પન્ન કરે છે. પહેલો વિકાર અને પછી વિષય, અને અનેક પ્રકારના રોગોનું ઘર ઉત્પન્ન થાય છે. અને તેથી સામાજિક જીવન પણ જીવી શકતો નથી, ધાર્મિક જીવન પણ જીવી શકતો નથી, અને આધ્યાત્મિક જીવન જીવી શકતો નથી. બીકોઝ ઓફ સાધન જ જ્યાં નિર્બળ થઈ ગયું, શું થાય? આ સાધન છે ને એ જ નબળું પડી ગયું. આ એટલું, એમને એટલું મોટું કામ કર્યું છે દાદા ભગવાને. આ છઠ્ઠું મહા, અમને જયારે પહેલી વખત અમે તો જૈન ધર્મમાં જન્મેલા એટલે અમને કીધું દાદા ભગવાને છઠ્ઠું મહાવ્રત મૂક્યું કેમ? પણ આ પાંચ ઓછા હતા, છઠ્ઠું મૂક્યું. પછી વિચાર કર્યો અઠવાડિયા સુધી, ચોગર દિનથી વિચાર્યું. પછી એમને ખ્યાલ આવ્યો કે હા, એમની કેટલી દીર્ઘ દ્રષ્ટિ. આ છઠ્ઠું મહાવ્રત પાંચમા આરાના અંત સુધી રહેશે, અને ઇતિહાસની અંદર લખાશે કે દાદા ભગવાને છઠ્ઠું મહાવ્રત ઇતિહાસમાં. કારણ કે પાંચ મહાવ્રત જૈનોમાં છઠ્ઠું નથી, એ આવશે. એની વેલ્યુ સમજાવનાર જેમ આવશે ને, પબ્લિકમાં જશે ને, ત્યાર પછી ઓફિસર છ મહાવ્રત આવશે. અત્યાર સુધી પાંચ મહાવ્રત જૈનોમાં છે. એ પેલા મહાવીર પેલા ચાર મહાવ્રત હતા. શું હતા? મહાવીર પેલા ચાર મહાવ્રત હતા. પછી મહાવીરે પાંચમું મૂક્યું, એ બહુ ઉચિત મૂક્યું છે. પહેલા જમાનામાં પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષે પરિગ્રહ હતો. શું હતું? પણ હવે સમજ્યા નહીં ને, શું ના થયું? કે પછી આ બ્રહ્મચર્ય મૂક્યું. સમજાય છે? એમનેમ નથી મૂક્યું એમને. નહીં તો હિન્દુસ્તાનની અંદર વર્ષોથી ઇતિહાસ પણ જેની સાક્ષી છે, પ્રત્યેક મનુષ્ય સ્ત્રી અને પુરુષ 100 માંથી 75 વર્ષ બ્રહ્મચર્ય સહજ હતું. બધાને પાળવું નતું પડતું, કેવું નતું પડતું, ઉપદેશ નતો આપવો પડતો. એનું ચારિત્ર હતું. સિલવાન હતા લોકો, કેવા હતા? અને જે 25 વર્ષ ગૃહસ્થ આશ્રમમાં જે અબ્રહ્મચર્ય પાળે એ પણ પુત્ર પ્રાપ્તિ માટે. શા માટે હોય? પુત્ર પ્રાપ્તિ માટે હોય. સમજાય છે? આના માટે હતું, વિષય ભોગવવા માટે નતું. એટલે હિન્દુસ્તાનની અંદર 90% લાઈફ એ બધાને બ્રહ્મચર્ય જ હતું. ઉપદેશની કોઈ જરૂર જ નથી. સમજાય છે? અને સહજ હતું પાછું. કેવું? ચાલો, એટલે માટે તમને ઋષિમુનિનો દેશ કહેવાતો હતો સાહેબ. એમ નતું કહેવાતું, પ્રત્યેક મનુષ્ય અહીંયા ઋષિમુનિ છે, ભલે સંસારી ભેસ હોય. કારણ કે શીલ છે, સદાચાર છે. શું છે? શીલ અને સદાચાર એની કેપિટલ હતી. સાધન સંપત્તિ સંબંધો એની કેપિટલ નથી સાહેબ, શીલ અને સદાચાર એની કેપિટલ હતી. એનું કેરેક્ટર હતું. શું હતું? ચારિત્ર હતું. આ એની વેલ્યુ હતી. એટલે આ રાત્રિભોજન જે છે એ રાત્રિભોજનથી ભયંકર નુકસાન થાય છે. એ આ કાળની અંદર હવેના તમે 25-50 વર્ષમાં તમે જોઈ શકશો. માણસોના જીવન, શારીરિક જીવન ભ્રષ્ટ થઈ જશે, માનસિક જીવન વ્યસ્ત થઈ જશે, અને વિચારધારા, વાણી બધું ભ્રષ્ટ થઈ જશે. આ જ રાત્રિભોજનથી ઉદય કર્મ છે. પણ આ કોઝ અને ઇફેક્ટની વાત પૂછું એટલે એવા કોઝ એવા નાખો, હે પરમાત્મા, અમારી પાસે જે કંઈ આયુષ્ય બાકી હોય અથવા નેક્સ્ટ બર્થમાં અમે આવી ભૂલ ન કરીએ એવું અમને ચારિત્ર પ્રાપ્ત થાય. આપણે કંઈ ત્યાગ નથી કરતા, કોઈને ખોટા નથી કહેવા, તો મારે આવું ચારિત્ર ના જોઈએ કે મારે રાત્રિભોજન કેમ? પણ કારણ કે આ રાત્રિભોજન એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. ભૌતિક બાબત માટે નહીં, મોક્ષ માર્ગ માટે. હેતુ મોક્ષનો, હેતુ સંસારનો નહીં. પણ સંસાર હેતુ માટે પણ હેલ્પફુલ છે રાત્રિભોજન. સમજાય છે? એમ કહેવા માંગુ છું. એટલે આ સમજાશે તારે ખ્યાલ આવશે. હજુ આના ઉપર તો બધું બહુ વિસ્તૃત ચર્ચાઓ થશે ભવિષ્યની અંદર. કારણ કે જેમ માર પડશે એમ રસ્તો ખોલશે, જેમ માર પડશે એમ રસ્તો ખોલશે, બાકી કોઈ ના ખોળે. સમજાય છે? માણસ જ્યારે
અંદર થી હળગે ને તારે ઠંડક ખોળે, નહીં તો ના ખોળે, પડ્યો રહે ત્યાં ઘણી. પછી એમ થાય કે હવે ફસાયો છું ભાગે પાછો, આનો સ્વભાવ છે. જયારે જ્ઞાનીઓ ને દર્શન થી દેખાય, એમને ફોરકાસ્ટ થાય ભવિષ્યમાં શું થવાનું છે, એના બીજ આજે નાખે. એમ પાસે વિઝન હોય ફોરકાસ્ટ નું, ભવિષ્ય નું, કે આ જીવન ને શું જરૂર છે. હું ફળ આવતા વાર લાગે, પણ આજે બીજ નાખ્યું કાલ ફળ આવશે ને. એમના બીજમાં જબરજસ્ત તાકાત હોય. શું હોય? આ જો મહાવીર નો માર્ગ 2600 વર્ષથી ચાલે છે, એમના બીજ ની તાકાત છે. એમનું યશનામ કર્મ શું કહેવાય? ને નામ ઉપર માર્ગ ચાલે, રામનો કૃષ્ણનો નામ ઉપર માર્ગ ચાલે છે. સમજાય છે? એમનું યશનામ કર્મ છે. હજારો લોકો ભલે જેવી સમજણ છે પણ રિસ્પેક્ટ કરે છે ને, ભગવાન તરીકે માને છે, નીતિ નિયમ પાળે છે. સમજાય છે? એમને પૂજા પાઠ કરે છે, ભલે આત્મહેતુ સંસાર હેતુ ભજના તો કરે છે ને, અને પાપનો તો ડર છે ને કમસે કમ, એને ભગવાન માનીને. સમજાય છે? એટલે બધું એમ પાછળનું બહુ મોટા રહસ્યો છે. એટલે જ્ઞાનીઓની એક પણ ક્રિયા, જ્ઞાનીઓની એક પણ ક્રિયા મિકેનિકલ ના હોય, જો યથાર્થ સમજે તો બહુ જ ઉત્તમ આશય વાળી હોય. પણ એ સમજાય તો શું કહેતો? લોકોને સમજે, લોકોને સુર જ લાગે. આ પાંચ મહાવ્રત પણ મોક્ષ માટે જ છે, પણ લોકો એને એકમાત્ર ક્રિયા તરીકે લેવા માંડ્યા. એટલે મોક્ષ આ સહાયક સાધન હતું. શું હતું? એની જગ્યાએ એને ક્રિયામાં મૂકી દીધું. એટલે પેલો હેતુ માર્યો ગયો, લક્ષ્ય કહી ગયું. હવે હું પાંચ મહાવ્રત પાવ તો શેના માટે? સંસાર માટે. સમજાય છે? મને સગવડતા મળે, અનુકૂળતા મળે, મારું સ્વાસ્થ્ય સારું રહે, મારી વાણી વર્તન સારા રહે, લોકો મને માન આપે, એટલા માટે આ પાંચ મહાવ્રત થઈ ગયા. નામના કીર્તિ પ્રતિષ્ઠા સાધનો માટે, આત્મા માટે જે સાધન, જે આ સાધન, એથી જે પાંચ મહાવ્રત નું સાધન આત્મા માટે હતું, એ હવે વ્યવહાર માટે થઈ ગયું. શું કીધું? આપણે શું કહેવા માંગીએ છીએ કે આપણા આપણી દ્રષ્ટિમાં સ્પષ્ટ હોવું જોઈએ કે ભગવાને બતાવેલા સાધન એ સીધા મોક્ષ માર્ગ માટે નથી, પણ સહાયક જરૂર છે. માટે એને ગૌણ ના કરશો, એને એક્શનના ફોર્મમાં ના જોશો. કયા ફોર્મમાં? એક્શનના ફોર્મમાં ના જોશો, એને ધ્યેયના ફોર્મમાં જોશો. મારું ધ્યેય શું છે? મુખ્ય શું છે? આ બધા સાધનો શું છે? મને આ ત્યાગ નથી. આ શું નથી? ત્યાગ નથી. ખરેખર આ સાચો વૈરાગ્ય છે. શું છે? સાચો વૈરાગ્ય. રાત્રિ ભોજન ના થાય તો શ્રેષ્ઠ છે, અબ્રહ્મચર્ય ના પડાય તો શ્રેષ્ઠ છે, પરિગ્રહ ખૂબ ઓછો રખાય તો શ્રેષ્ઠ છે, અસત્ય અસત્ય ના બોલાય તો શ્રેષ્ઠ છે, ચોરી ના કરાય, ઝૂઠ ના બોલાય તો શ્રેષ્ઠ છે. આવો ભાવ હોવો જોઈએ સાધન તરીકે, સહાયક તરીકે. એને ભૌતિક સંપત્તિ સાથે ના જોડો. તમારા ધ્યેયને અનુરૂપ આ બધી વસ્તુઓ નથી, નેગેટિવ વસ્તુ. માટે હું જૂઠું બોલું છું, ભલે ઉદય કર્મ છે, જૂઠું બોલું છું એ, પણ મારું ચારિત્ર આવું હોવું જોઈએ નહીં. કારણ કે આ જૂઠ બોલવાની પ્રકૃતિ, વાણી, એ મોક્ષ માર્ગ માટે લાયક કે સહાયક. આટલું તો હોવું જ જોઈએ આપણને. બોલાય છે, વ્યવસ્થિત છે, મંજૂર છે, પણ તેથી આ બરાબર છે એવું તો હોવું નહીં. કારણ કે ભગવાને બતાવેલા મહાવ્રત એ સાધન સાધ્ય માટે સહાયક છે, સાધન છે. શું છે? રાત્રિ ભોજન કરું છું, આ મારો ઉદય કર્મ છે, પણ આ ઉદય કર્મ મારો ન હોવો, કારણ કે એ મને લાયક કે સહાયક નથી મોક્ષ માર્ગ. આટલું તો હોવું જ જોઈએ આપણને. મીન્સ આપણી દ્રષ્ટિમાં ઉદય ના હોય, પણ વેલ્યુ હોવી જોઈએ. ઉદય ભલે ના હોય, વેલ્યુ હોવી જોઈએ. હા, અને કોઈ વ્યક્તિનો ઉદય હોય અને વેલ્યુ ના સમજતો હોય તો આપણને દ્વેષ કરવાનો અધિકાર નથી. એ ખાસ ધ્યાન રાખજો. કોઈ વ્યક્તિ રાત્રિ પૂજન કરતી હોય અને મોજ શોખથી કરતી હોય, આનંદથી મજેથી કરતી હોય, તો આપણને દ્વેષ કરવાનો અધિકાર નથી. શું કીધું?
એટલું ધ્યાન રાખજો, મોક્ષ નો માર્ગ એ વ્યક્તિગત છે, કોઈ કાળે સામૂહિક હતો જ નહીં, સતયુગમાં નહોતો. દરેક વ્યક્તિ મોક્ષે વ્યક્તિગત ગઈ છે. રામ ગયા મોક્ષે, સીતા આજે અહીંયા છે. મહાવીર ગયા મોક્ષે, એમની ધર્મપત્ની આજે છે. અર્જુન મોક્ષે ગયા, દ્રૌપદી આજે અહીંયા છે. એને રિલેશન સાથે લેવા દેવા જ નથી, એ ઇન્ડિવિડ્યુઅલ માર્ગ છે. કોઈ કાળે સામૂહિક નતો મોક્ષ નો માર્ગ, એમાં રિલેશન સાથે કોઈ લેવા દેવા જ નથી. માટે દુનિયા શું કરે છે એ આપણો સબ્જેક્ટ ના હોવો જોઈએ. મારું છે અને દેને અનુરૂપ સહાયક સાધનો શું છે એનો મારો ભાવ હોવો જોઈએ. પછી ભલે ઉદયમાં ના હોય, સમજાય છે, પણ ભાવ તો હોવો જોઈએ. કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા હોય તમે સાધન રૂપે, એ ક્રિયા જયારે મિકેનિકલ થઈ જાય પછી આપણે આગળનું વિચારવું. એટલે એનો હવે સાર તમને સમજણ પડી ગઈ. હવે હવે વારંવાર કરો છો એટલે ઓછા નથી રહ્યો. હવે આગળ જવાનું, તમે પાંચમા ધોરણમાં પાસ થઈ ગયા હોય પછી તમને ફેરથી પાંચમું ધોરણ ભણાવે શું થાય? પાછું આ ફેરથી ભણાવે ત્રીજા વર્ષે તો કેમ? હા પણ તમે તો અત્યારે હોશિયાર છો ને એમાં. ના પછી મિકેનિકલ થઈ જાય. આ બધી વસ્તુને આપણને ખબર જ પડતી નથી. જે સાધન યથાર્થ રીતે સમજી ગયા પછી આગળનું વિચારવાનું હોય. આપણી દ્રષ્ટિ આગળ હોય, કુદરત બતાવે છે, બધાને બતાવે છે, પણ આપણી દ્રષ્ટિ કેવી છે? રૂટીન કરવા ટેવાયેલા છે, આગળ જોતા નથી. કુદરત બતાવે છે, જોતા નથી. અમે શું કીધું કે જ્ઞાની પુરુષને આશય જાણો કે કેમ આપણને પ્રતિગમન કીધું, બે કલાક ચાર કલાક કરો, પાછળ જુઓ શરૂઆતમાં. કારણ કે તમે બહિર્મુખીમાંથી શું થાવ? અંતર્મુખી. લોકોના દોષો જોવા કરતા તમારા જાત એટલે બહિર્મુખી અનેકમાંથી એકમાં. શું કીધું? એના માટે પહેલા આપણને સામાયિક પ્રતિક્રમણ કીધા. હવે આપણે એકમાં તો આવી ગયા, હવે શું કરવાનું? હવે ફેરથી પાછું આ જ જોવાનું? ચાલી ચાલી વર્ષ પચાસ પચાસ વર્ષથી આ પાઠું જ જોયા કરવાનું? ના, હવે વર્તમાન જોવો, પ્રતિક્રમણની રીત બદલો. પહેલા પ્રતિક્રમણ આપણે જ્ઞાની પુરુષે બતાવેલી જે રીત હતી એ જ એઝ ઇટ ઇઝ ફોલો કરતા હતા. કે મન વચન કાયા ભાવ કર્મ ભોગ કર્મ નામ અને નામની સર્વ માયા પ્રગતિ કરતા હોય પછી એમાં સાધનો સરળ હોય. હે ભગવાન, મારી વાણી આવી છે, મારા વિચારો આવા છે, મારું વર્તન છે, આવું ન હોવું ગમે. કારણ કે આ જે વિચાર વાણી કે વર્તન છે એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પતી ગયું આલોચના, પતિ ગણ પત્યા, બધું આવી ગયું. તમારી સિગ્નેચર જ નથી પછી, એ કેરી ફોરવર્ડ ના થાય. આનાથી આગળ જવાનું છૂટા પડે. પ્રકૃતિનો સ્વભાવ જુદો, મારો સ્વભાવ જુદો. પ્રકૃતિ એ કુદરત ચલાવે છે, હું મારા સ્વભાવથી જરૂર છૂટા પડું. પછી પતિ કમાન ના પડે, છૂટા પડું રે તો આ સ્ટેપ છે. પણ હવે એકનું એક કરો તો પછી મિકેનિકલ થઈ જાય, સમજાય છે? છૂટા પડું એ ખ્યાલમાં રહેવું, એને જ્ઞાન છે. છૂટાપણું રહે છે ને ઉપયોગમાં, ઉપયોગમાં ક્યારમાં તો બરાબર છે, શરૂઆતમાં આપણી ઉપયોગમાં હોય. ઉપયોગ એટલે જ્ઞાનનો, જ્ઞાનને વપરાવવું એનો ઉપયોગ કહેવાય. જ્ઞાન હોવું એને પુણ્ય કહેવાય, જ્ઞાનને વાપરવું એનો ઉપયોગ કહેવાય. પૈસા હોવા અને પૈસાને વાપરવા આપણે ફેર ખરો કે નહીં? પૈસા હોવાથી પૈસાનો લાભ થાય કે પૈસા હોય પછી એને વાપરીએ તો લાભ થાય? બોલતા નથી. રાખી મૂકીએ તિજોરીમાં, તિજોરીનો મોક્ષ થાય, આપણો સ્વર્ગવાસ થાય. પણ તારું બેલેન્સ માઇનસ થાય છે એનું શું? આયુષ્ય કર્મ માઇનસ થાય છે એનું શું? એટલે શું કીધું જ્ઞાની? ભોગવ્યું એ તારું ને ભેગું કર્યું એ બીજાનું. શું કીધું? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ
માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને, અજાગૃતિ એ કરીને, મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષો ને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.